Hello students, welcome back to my channel. I am Nikita Yomage teacher. આપણે જોઈ રહ્યા હતા ક્વિક રિવિઝન જેમાં હું બધા જ ચેપ્ટરનું તમને વ્યવસ્થિત રીતે ડિટેલમાં રિવિઝન કરાવું છું એક્ઝામના બે દિવસની વાર હોય અને આ ટાઈપના વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થાય છે કારણ કે હરેક પ્રકારના એક્ઝામ્પલ આપણે લઈને શીખવી રહ્યા છીએ એમાંથી એકથી લઈને પાંચ ચેપ્ટર સુધીના વિડીયો રિવિઝનનો મેં ઓલરેડી અપલોડ કરી દીધો હતો વચ્ચે બ્રેક આપ્યો હતો ને હવે આપણે કન્ટિન્યુ ચાલુ કરીએ છીએ ચેપ્ટર નંબર છથી ત્રિકોણથી ઓકે સ્ટુડન્ટ જો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને એકવાર ડિસ્ક્રિપ્શનમાં લિંક ચેક કરજો તમને બોર્ડની પરીક્ષામાં કામ આવે રીતના ઘણા બધા વિડીયો મેં ચેપ્ટરવાઇઝ રિવિઝન છેલ્લા ત્રણ વર્ષના પેપર સોલ્વ કરાવેલા છે ઘણી બધી શોર્ટ ટ્રિક્સ શીખવાડી છે વિડીયો તમે જોઈ શકો છો અને પ્લીઝ સ્ટુડન્ટ તમારા ફ્રેન્ડ સુધી વિડીયોની લિંકને શેર કરી દેજો કારણ કે તમારા સપોર્ટથી ચેનલ વધારેથી વધારે સ્ટુડન્ટ સુધી પહોંચશે બધા જ સ્ટુડન્ટ્સના હરેક સ્ટુડન્ટ્સના પોતાના ફ્રેન્ડ્સના ગ્રુપ ક્લાસમેટ્સના ગ્રુપ ટ્યુશન્સના ગ્રુપ ચાલતા જ હોય છે તો પ્લીઝ સ્ટુડન્ટ્સ એકવાર તમારે ફ્રેન્ડના ગ્રુપમાં લિંક શેર કરી દો બાકી તમે મને કંઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ કરી શકો છો હું બધા જ સ્ટુડન્ટને રિપ્લાય આપીશ તમારા કંઈ પણ ડાઉટ્સ રિલેટેડ સોલ્યુશન તમને મળી જશે તો ચલો સ્ટુડન્ટ આપણે શરૂઆત કરીએ ચેપ્ટર નંબર સિક્સના રિવિઝનથી હું કોઈ વધારે પડતી બીજી ચર્ચા નહીં કરું આપણે ફટાફટ બધા જ ચેપ્ટરના હરેક દાખલા શીખવા છે એક એક મેથડના એટલે આપણે થોડુંક સ્પીડમાં ચાલીશું દાખલાનું સોલ્યુશન હું તમને ડિટેલમાં જ કરાવીશ વ્યવસ્થિત રીતે તે જો તમે આગળના પાંચ ચેપ્ટરવાળો વિડીયો જોયો હશે તો તો તમને હવે આઈડિયા આવી જ ગયો હશે બાકી વધારાની વાતચીત આપણે નહીં કરીએ બરાબર તો ત્રિકોણમાંથી મોસ્ટ મોસ્ટ ચાર ઇમ્પોર્ટન્ટ પ્રમય છે ને આ પ્રમય તમને આવડવા જ જોઈએ કોઈ પણ સંજોગોમાં બધા સ્ટુડન્ટને પાસ થવાવાળાને તો જો હોશિયાર હોય તો કરશે જ એ તો આવી વસ્તુ છોડી જ ન શકે પણ જે લોકોને પાસ થવાનું છે ગમે એમ કરીને પાંચ પાંચ વાર પ્રમય લખવો પડે તો લખી લો પણ આ પ્રમય ચાર પ્રમય આવડવા પડે કયા કયા પ્રમયનો એમાં સમાવેશ થાય છે સૌથી પહેલો પાયથાગોરસનો પ્રમય ત્રણ રીતે અલગ અલગ પૂછાય છે અને કઈ કઈ રીતે પૂછાય છે કાં તો તમને ડાયરેક્ટ પાયથાગોરસનો પ્રમય કે કાં તો વાક્ય કે તો મેં જ્યારે પાયથાગોરસનો પ્રમય શીખવાડ્યો છે એ વિડીયોમાં બહુ ડિટેલમાં કીધું છે તમે જોઈ શકો છો બીજો જે પ્રમય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એનો ઊંધો એટલે કે પાયથાગોરસનો પ્રતિપ પ્રમય એમ ઘણા બધા સ્ટુડન્ટ મને એવું પણ પૂછતા હોય કે મેમ એમ કે ભાઈ પાયથાગોરસનો પ્રતિપ વિધાન જે છે એ સાબિત કરો તો પ્રતિ વિધાન ડિગ્રી છે ઇમ્પોર્ટન્ટ પ્રમય ચાર માર્ક્સ માટે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમય અને એનું બીજું નામ છે તમને તમને એમ પણ કે થેલ્સનો નો પ્રમય સાબિત કરો નેક્સ્ટ ચોથો પ્રમય છે પ્રમય છ પોઈન્ટ છે જે ક્ષેત્રફળ વાળો છે ઈ બરાબર તો ચારેય પ્રમય ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સૌથી પહેલા આ ચેપ્ટરમાંથી તમને આ ચાર પ્રમય તો આવડવા જ જોઈએ બાકી કયો કયો કન્સેપ્ટ આવડવો જોઈએ એ હું તમને એક શીખવાડી દઉં ચાર પ્રકારના ત્રણ પ્રકારના દાખલા છે ને આ દાખલા ઇમ્પોર્ટન્ટ છે બે માર્ક્સ માટે તો ચલો જોઈ લો ચેપ્ટર નંબર છ ના જેટલા પણ દાખલા છે બે માર્ક્સ માટે આવી શકે એવા છે એક વખત તમે જોઈ લો શું કીધું છે બંને માટે ઇમ્પોર્ટન્ટ છે રાઈટ સ્ટાન્ડર્ડ માટે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એ લોકોને તો બે માર્ક્સનો દાખલો આવવાનો છે અને બેઝિક મેથ્સ વાળા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે એટલીસ્ટ જોઈ લો શું કીધું છે કે એક નિસરણી દિવાલની અડેલીને એવી રીતે ગોઠવી છે કે જેથી તેનો નીચેનો છેડો દિવાલથી બે મીટર દૂર રહે એનો મતલબ કે તમને કાટકોણ ત્રિકોણ બને ને એ રીતનું કંઈક કન્ડિશન આપી હશે તમને આકૃતિ દોરતા આવડવી પડે શું કીધું છે કે નીચેનો છેડો દિવાલથી બે પોઈન્ટ પાંચ મીટર દૂર રહે આપણે લઈ લઈએ કે આ દિવાલ છે અને આ જે છે એ નિસરણી છે અને દિવાલ અને નિસરણી વચ્ચેનું અંતર આપી દીધું છે બે મીટર આગળ વાંચીએ અને તેનો ઉપરનો છેડો એટલે કે આ નિસરણી છે ને નિસરણીનો ઉપરનો છેડો જમીનથી છ મીટર ઊંચાઈ પર આવેલી એક બારીને અડકે છે આ જે ઊંચાઈ આપી દીધી છે એ છ મીટર છે તો નિસરણીની લંબાઈ શોધો એટલે નામ આપી દઈએ એ બી સી જ્યાં માપખૂણો બી કાટખૂણો બનાવે છે તો તમારે અહીંયા બધું લખવું પડશે શું શું લખવું પડશે બે માર્ક્સમાં કે અહીં એ બી બરાબર શું છે આ દિવાલ દિવાલ અને બારી વચ્ચેનું અંતર બીસી બરાબર દિવાલ અને નિસરણીના નીચેના છેડા વચ્ચેનું અંતર હું જે બોલું છું એ તમારે બધું લખવું પડશે ને એસી બરાબર નિસરણીની લંબાઈ અને એ તમારે શોધવાની છે તો અહીં આપેલ ત્રિકોણ એ બી સીમાં માપખૂણો બી બરાબર નેવું ડિગ્રી હોવાથી કાટકોણ ત્રિકોણ છે તેથી આપણે શું લગાવી શકીએ પાયથાગોરસનો પ્રમય અને પાયથાગોરસનો પ્રમય આપણને એવું કહે છે કે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય છે એટલે એ બીનો વર્ગ વધતા બી વર્ગ ડન ચાલો આપણે કિંમત મૂકીએ આપણે એસીનો વર્ગ જો એસી જોતવાનું છે એટલે ત્યારે આમ જ રાખીએ એબી એબી એટલે છ થાય અને છનો વર્ગ વધતા બીસી છે બે પોઈન્ટ પાંચ તો અહીંયા લખીશું બે પોઈન્ટ પાંચનો વર્ગ નેક્સ્ટ સ્ટેપ છનો વર્ગ થશે છત્રીસ વધતા બે પોઈન્ટ પાંચ એટલે પચીસ ને પચીસનો વર્ગ થાય તમારો છસો અને અહીંયા બે પોઈન્ટ પાંચ ગુણ્યા બે પોઈન્ટ પાંચ બે વાર આવશે એનો મતલબ પાછળથી બે અંક પછી તમારે પોઈન્ટ મૂકવાનો રહેશે બેતાલીસ પચીસ કોનું વર્ગમૂળ છે જો તમને ન આવડતું હોય તો વૈદિક ટ્રીક શોર્ટ ટ્રીક આવી રીતે છે કે પચીસ નું વર્ગમૂળ લખી નાખો પાંચ અહીંયા પોઈન્ટ હોવાથી અહીંયા લખી દો પોઈન્ટ હવે એવી કઈ બે ક્રમિક સંખ્યા કે જે બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર બેતાલીસ થાય ક્રમિક તો ક્રમિક કઈ બે સંખ્યા છે તમે જોશો તો તમારું છ ગુણ્યા સાત સાત છ બેતાલીસ થાય તો ક્રમિક છ ગુણ્યા સાતનો ગુણાકાર બેતાલીસ થાય ને આના પૈકી નાની સંખ્યા તમારે અહીંયા લખી દેવાની એટલે પાસઠનો વર્ગ બેતાલીસ પચીસ થાય અને બેતાલીસ પચીસનો વર્ગમાં છ પોઈન્ટ પાંચ મીટર થશે તો એ લખવાનું આમ એસી એટલે શું છે નિસરણી તો આમ નિસરણીની લંબાઈ છ પોઈન્ટ પાંચ મીટર થાય આ મેથડ સમજાણીએ છીએ હું મારા શોર્ટ્સ વિડીયો મૂકું છું એ મારા તમને ટ્રીક શીખવાડું છું જેથી તમારી ગણતરીમાં સ્પીડ બતા આવે અને સમય બચે પેપરમાં બરાબર આગળ જોઈએ કાં તો તમને આ રીતનો દાખલો પૂછાય તો આનું સોલ્યુશન આપણે કઈ રીતે કીધું છે કે આકૃતિમાં ડી ઈ છે એ સમાંતર છે બીસી ને તો ઈ શોધો પ્રમાય પરથી જો આ પાયથાગોરસના પ્રમય પરથી દાખલો પૂછો આ સમપ્રમાણતાના મૂળભૂત પ્રમય પરથી પૂછો તો આપણે સમ પ્રમાણતાના મૂળભૂત પ્રમાયમાં શીખીને જ એવા જોઈએ શું સાબિત કર્યું હતું કે એ ડીના છેદમાં ડી બી બરાબર એ ઈ ના છેદમાં ઈ રાઈટ ત્રણ કિંમત તમને આપી દીધી છે ને એક શોધવાની હશે ગમે તો આપણે ફટાફટ કિંમત મૂકીએ એડી આપી દીધું છે એક પોઈન્ટ પાંચ મારે જો પોઈન્ટ હટાવી દેવો હોય તો હું પંદરના ના છેદમાં દસ લખી શકું કારણ કે અહીંયા પોઈન્ટ પછી એક અંક છે રાઈટ અને છેદમાં ડીબી ની કિંમત છે ત્રણ તો અહીંયા આવશે ત્રણ બરાબર એ ઈ ની કિંમત થાય છે એક સેન્ટીમીટર અને છેદમાં ઈસી ની જગ્યાએ ઈસી લખશો કારણ કે આપણે શોધવાનું છે ક્રોસ ગુણાકાર કરશું તો જ્યારે ઈસી ને કરતા બનાવી ત્યારે દસ ગુણ્યા ત્રણ ત્રીસ થઈને ત્રીસ એકા થઈ ગયું ત્રીસ અને ઈસી ની સાથે જે છે એ આવશે ભાંગાકારમાં છેદ ઉડાડીએ પંદર દુ ત્રીસ થઈ જશે એટલે ઈસી ની કિંમત આપણને મળી ગઈ બે સેન્ટી

તેમના ક્ષેત્રફળો અનુક્રમે ચોસઠ અને એકસો એકવીસ સેન્ટીમીટર વર્ગ છે એટલે એબીસીનું ક્ષેત્રફળ છે ચોસઠ સેન્ટીમીટર વર્ગ અને ડીઈ ક્ષેત્રફળ છે એકસો એકવીસ સેન્ટીમીટર વર્ગ જો ઈ બરાબર એટલે આ બાજુનું માપ આપી દીધું છે પંદર પોઈન્ટ ચાર તો જે બાજુનું આપવું છે ને એની અનુરૂપ બાજુનું જ તમને શોધવાનું કીધું છે બી સીનું ક્ષેત્ર હવે આ તમારો પ્રમય છ પોઈન્ટ છ જેમાં ત્રિકોણના ક્ષેત્રફળ વાળો પ્રમય છે ને એના રિલેટેડ તમને દાખલો પૂછવામાં આવ્યો છે તો આપણે એ પ્રમયમાં શું સાબિત કરીએ છીએ કે ભાઈ જ્યારે બે ત્રિકોણ સમરૂપ હોય ત્યારે તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે હું આમ લખી શકું ત્રિકોણ એ બી નું ક્ષેત્રફળ ગુણોત્તર એટલે છેદમાં આવશે ત્રિકોણ ડી ઈ એફનું ક્ષેત્રફળ તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના વર્ગો જેટલો થાય છે તેમની અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ જેટલો થાય છે તો અહીંયા હું કાં તો એ બીના છેદમાં ડી લખી શકું પણ આપણને જે બે બાજુ જોતી છે ઈદ લખવાની તો અહીંયા હું શું લખીશ બીસીના છેદમાં ઈ એફ એટલે અહીંયા આવશે બીસીનો વર્ગ છેદમાં ઈ એફનો વર્ગ રાઈટ પ્રમેયમાં આપણે જે સાબિત કરીએ છીએ ને આના રિલેટેડ દાખલો છે ચલો ફટાફટ આપણે કિંમત મૂકીએ ત્રિકોણ એ બીસીનું ક્ષેત્રફળ આપણને આપી દીધું છે ચોસઠ ત્રિકોણ નું ક્ષેત્રફળ આપી દીધું છે એકસો એકવીસ બરાબર બીસી જે શોધવાનું છે તો હું અહીંયા રાખીશ બીસીનો વર્ગ અને છેદમાં ઈએફ એટલે કે પંદર પોઈન્ટ ચાર નો વર્ગ હવે જો ઘણા સ્ટુડન્ટ કેવું કરે છે કેટલી મોટી મોટી રકમ રહેવા દે પછી અહીંયા પંદર પોઈન્ટ ચાર ગુણ્યા પંદર પોઈન્ટ ચાર ને બહુ લેન્ધી કેલ્ક્યુલેશન કરે અને પછી પાછો વર્ગને સામે દે વર્ગમૂળ કરે ને એટલી મોટી કેલ્ક્યુલેશન નથી કરવાની સ્માર્ટ વર્ક કરો શું કરવાનું હું અહીંયા ચોસઠ ચોસઠ કોનું વર્ગમૂળ છે આઠ અને છેદમાં એકસો એકવીસ એકસો એકવીસ કોનું વર્ગમૂળ છે તો અહીંયા આઠના છેદમાં અગિયારનો વર્ગ એમ લખી શકો કારણ કે આઠનો વર્ગ ચોસઠ અને અગિયારનો વર્ગ એકસો એકવીસ આવી ગયું એવી જ રીતે અહીંયા અંશમાં પણ વર્ગ છે અને છેદમાં પણ વર્ગ છે તો હું આમ લખી શકું બીસીના છેદમાં પંદર પોઈન્ટ ચાર અને બ્રેકેટ ક્લોઝ કરીને બંનેને વર્ગ આપી દો સેમ તો ડાબી બાજુ વર્ગ છે પંદર પોઈન્ટ ચાર ગુણ્યા આઠ અને બીસીની સામે જે છે એ ભાંગાકારમાં જશે એટલે અહીંયા આવશે અગિયાર તમે આના બધા છેદ ઉડા દેજો ગુણાકાર પહેલા કરી લેજો ને પછી એને અગિયાર આરે ભાંગી નાખશો એટલે તમારો જવાબ મળી જશે અગિયાર પોઈન્ટ બે બીસીની કિંમત આવી જશે અગિયાર પોઈન્ટ બે સેન્ટીમીટર જો એકમ ખાસ લખજો બધું સાચું હશે ને એકમ તમે નહીં લખ્યો હોય તો તમારો અડધો માર્ક્સ કપાશે હું બધા જ દાખ બધા જ વિડીયોમાં તમને કહું છું કારણ કે તમને યાદ આવે તો ચલો અહીંયા ચેપ્ટર નંબર છ માંથી જેટલું પણ પૂછાય છે પ્રમાયથી લઈને જે જે કન્સેપ્ટના દાખલા પૂછાય છે એ બધું જ રિવિઝનમાં આપણે કમ્પ્લીટ કરી દીધું છે આઈ હોપ તમને સમજાણું હશે ઓકે સ્ટુડન્ટ પ્લીઝ સ્ટુડન્ટ આપણે બહુ વધારે લાઇકનો ટાર્ગેટ નથી રાખતા ખાલી પાંચસો લાઇકનો ટાર્ગેટ છે પ્લીઝ તમે તમારી લાઈક આપી દો બધા પોતપોતાની લાઇક આપી દેશો એટલે પાંચસોને હું પહોંચી જ જશું અને પ્લીઝ સ્ટુડન્ટ ફરીથી કહું છું તમારા ગ્રુપમાં શેર કરી દો આવો આપણે જોઈએ નેક્સ્ટ નેક્સ્ટ ચેપ્ટર ચેપ્ટર નંબર સાત યામ ભૂમિથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે કારણ કે ખાલી એકદમ ઈઝી ચેપ્ટર છે ત્રણ સૂત્રના ઉપયોગથી આખું ચેપ્ટર તમને આવડી જાય અને હું આમાં જેટલી પણ પ્રકારના દાખલા પૂછાય છે અને જેટલી પણ ટાઈપના દાખલા આવી શકે બધાનું સોલ્યુશન તમને કરાવીશ બરોબર સૌથી પહેલા વાત કરીએ તો જો તમારે આ ચેપ્ટરનું ડિટેલમાં પુનરાવર્તન જોવું હોય છેલ્લા ત્રણ વર્ષના બોર્ડના પેપરના સોલ્યુશનની સાથે તો મેં એક એક માર્ક્સના હેતુલક્ષી પ્રશ્ન માટે અને બે ત્રણ માર્ક્સના દાખલા માટે અલગ વિડીયો બનાવેલો છે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે તમે જોઈ શકો છો બરાબર તમને આન્સર ઇન શોર્ટમાં એક વાક્યમાં અને એક આંકડામાં જે જવાબ માગે છે એમાં કોટી અને ભુજની વ્યાખ્યા પણ પૂછી શકે ખાસ ધ્યાન રાખજો કોટી કોને કહેવાય અને ભુજ કોને કહેવાય ઘણી વખત તમને એક્સિઆમની જગ્યાએ કોટી અથવા તો વાય

તો વાય અક્ષથી કોઈ બિંદુના અંતરને આપણે કાતો એક્સયામ કહીએ છીએ અને એનું બીજું નામ કોટી છે અને જો ભૂજ પૂછાય તો ઊંધું ભુજ એટલે કયું થાય તમારું વાયમ તો વાયયામ માટે એક્સ અક્ષથી કોઈ બિંદુના અંતરને કહેવામાં આવે છે ભુજ એટલે કે કોટીને કહીશું એક્સઅક્ષિસ અને ભુજને કહીશું આપણે વાય અક્ષિસ એટલે કે અક્ષિસ એટલે યામ સમજાઈ ગયું એક્સમને શું કહેવાય કોટી અને વાયમને શું કહેવામાં આવે છે ભૂજ એટલે આ બે વ્યાખ્યા કરી લેજો એના પછીના ત્રણ સૂત્રનો ઉપયોગ કરીને આખું ચેપ્ટર છે બધી જ ટાઈપના બધા દાખલા તમને શીખવાડી દેશે આવો સૌથી પહેલો દાખલો તમને પૂછાય છે અંતર સૂત્રનો ઉપયોગ કરીને તો તમને અંતર સૂત્ર આવડવું પડે એમાં વર્ગમૂળ એક્સ વન માઇનસ એક્સ ટુ નો વર્ગ લખો તોય ચાલે ને એક્સ ટુ માઇનસ એક્સ વનનો વર્ગ લખો તોય ચાલે પણ જો પેલા એક્સ વન માઇનસ એક્સ ટુ લખ્યું હોય તો વાય માટે પણ વાય વન માઇનસ વાય ટુ જોવું પડે આટલું ધ્યાન રાખજો હવે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બધાને પૂછાય કે ભાઈ ઉગમ બિંદુથી અંતર શોધવાનું સૂત્ર જો ઉગમ બિંદુથી પૂછે તો તમને આવશે વર્ગમૂળમાં એક્સ વર્ગ વત્તા વર્ગ અને જો આવી રીતે પૂછવું હોય કે ભાઈ પી

બે માઇનસ એક્સ ટુ છે ચાર તો બે માઇનસ નો વર્ગ વત્તા વાય વન છે ત્રણ માઇનસ વાય ટુ છે એક ત્રણ માઇનસ એકનો વર્ગ નેક્સ્ટ સ્ટેપ આપણે કરીશું જો ચારમાંથી બે જાય તો બે વધે અને નિશાની મોટી સંખ્યાની આવે એટલે માઇનસ બે નો વર્ગ વધતા ત્રણ માંથી એક જશે તો બે વધશે અને બે નો વર્ગ નેક્સ્ટ સ્ટેપ કરશું ગમે ત્યારે હંમેશા ઋણ સંખ્યાનો વર્ગ કરીએ એટલે ધનત થઈ જાય પ્લસ થઈ જશે તો માઇનસ બે નો વર્ગ થઈ ગયો ચાર વત્તા બે નો વર્ગ થઈ ગયો ચાર ચાર વત્તા ચાર તમારું શું થશે આઠ થશે તો અહીંયા હું લખીશ આઠ ડન આઠ એટલે હું આમ લખી શકું ચાર દો આઠ ઓકે હવે વર્ગમૂળ કાઢી લો ચાર નું વર્ગમૂળ નીકળે છે બે તો બે બહાર કાઢી ને વર્ગમૂળ થાય વર્ગમૂળમાં બે તો તમને બિંદુ એ અને બી ગયું બે વર્ગમૂળ બે એકમ પાછળ એકમ એવું લખવાનું રહેશે ડન ચાલો બીજો આ રીતનો દાખલો પૂછાય સેમ છે પણ થોડુંક ટ્વિસ્ટ કરીને પૂછ્યું છે આમાં શું કીધું છે તમને અંતર આપી દીધું છે તો અંતરની જગ્યાએ આપણે એની કિંમત મૂકવાની જો આ રીતનો તમને દાખલો પૂછાય કે બિંદુઓ બિંદુમાં માઇનસ ત્રણ અને ક્યુ દસ એકમ હોય એનો મતલબ આ બિંદુ પી છે તમારે બધું લખવાનું બિંદુ પી બરાબર બે કોમાં માઇનસ ત્રણ ક્યુ છે દસ કોમાં વાય અને અંતર આપી દીધું છે એનો મતલબ પી ની કિંમત તમને આપી દીધી છે દસ તો વાયની કિંમત શોધો અહીંયા જે એક વસ્તુ અન્નોન હશે વાય હોય એ હોય કે જે હોય એની કિંમત શોધવાની છે તો આપણે શું કરીશું સૌથી પહેલા અંતર સૂત્રનો ઉપયોગ સૂત્ર લખીશું જો સૂત્ર લખ્યા વગર ડાયરેક્ટ કિંમત ક્યારેય નથી મૂકવાની તમે પ્રેક્ટિસ કરો ત્યારે મૂકો તો ચાલે પણ તમારે સૂત્ર બતાવવું જ પડશે પરીક્ષામાં બરાબર તો આપણે સૂત્ર લખી અંતરનું પી ક્યુ હવે જો અમારે અહીંયા વર્ગમૂળ ન લખવું હોય ને તો હું અહીંયા વર્ગ આમ પણ લખી શકું પી ક્યુ વર્ગ

ઇઝી પડશે સોલ્યુશન રાઇટ તો હવે આપણે વાય ટુ ની જગ્યાએ આવશે વાય માઇનસ વાય વન છે માઇનસ ત્રણ તો આ માઇનસ અને સૂત્રનું નો માઇનસ થઈ જશે પ્લસ કારણ કે માઇનસ માઇનસ પ્લસ અને અહીંયા આવશે વાય ની જગ્યાએ આવશે ત્રણ નો વર્ગ ડન ચાલો હવે ઘણા સ્ટુડન્ટ કેવું કરશે કે અહીંયા આવું કરશે એ વત્તા બીના ના વર્ગનું સોલ્યુશન કરશે પછી અહીંયા લખશે વાય વર્ગ વત્તા ત્રણ દુ છ વાય વત્તા નવ પણ એટલું મોટું સોલ્યુશન નથી કરવાની જરૂર જુઓ તમારું ઈઝી બની જશે દસનો વર્ગ શું થઈ ગયું સો બરાબર નેક્સ્ટ દસમાંથી બે જાય તો કેટલા વધે આઠ અને આઠનો વર્ગ શું થઈ ગયો ચોસઠ નેક્સ્ટ પ્લસ આને એમ જ રહેવા દો વાય વધતા ત્રણનો વર્ગ અત્યારે આપણે એને કોઈ સર વધારે એક્સપાન્ડ કરવાની જરૂર નથી આ પ્લસ ચોસઠ છે જ્યારે આ બાજુ આવશે તો માઇનસ ચોસઠ થઈ જશે અને સોમાંથી ચોસઠ જાય તો કેટલા વધશે છત્રીસ છત્રીસ બરાબર વાય વત્તા ત્રણનો વર્ગ હવે આ વર્ગ મારે નથી જોતો તો વર્ગ જ્યારે સામે જાય ત્યારે શું થઈ જાય વર્ગમૂળ અને એકવાર આવશે પ્લસ એકવાર આવશે માઇનસ તો તમારે અહીંયા લખવાનું પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં છત્રીસ બરાબર વાય વત્તા ત્રણ નેક્સ્ટ સ્ટેપ એકવાર પ્લસ છ આવશે અને એકવાર આવશે માઇનસ છ કારણ કે છત્રીસ કરતા બનાવવાનું તો હું લખીશ વાય વત્તા ત્રણ બરાબર છ પ્લસ છ ઓર વાય વત્તા ત્રણ બરાબર માઇનસ છ આ તો તમને આવડે જ છે વાય બરાબર પ્લસ છ પ્લસ ત્રણ સામે જાય તો થઈ જશે માઇનસ ત્રણ તો વાયની કિંમત આપણને મળી ગઈ છ માંથી ત્રણ જાય તો કેટલા આવશે ત્રણ અને અહીંયા બીજું સોલ્યુશન કરીએ તો વાય બરાબર માઇનસ છ હતું ને પ્લસ ત્રણ જ્યારે સામે ગયું તો માઇનસ ત્રણ થાય એટલે કે વાયની કિંમત આવી ગઈ માઇનસ નવ સમજાઈ ગયું ને તમારે લખી નાખવાનું આમ વાયની કિંમત ત્રણ અથવા માઇનસ નવ થાય ઓકે ચાલો

જે અક્ષ પરનું પૂછ્યું હોય જેમ કે અહીંયા એક્સ અક્ષ પરનું બિંદુ પૂછ્યું છે તો તમારે એક્સ યામની જગ્યાએ એક્સ લખવાનું અને કોમાં વાય યામની જગ્યાએ લખી દેવાનું ઝીરો મળી ગયું બિંદુ પીના યામ એના યામ તો આપણને રકમ આપેલા છે તો હું અહીંયા લખીશ એ બરાબર બે કોમા માઇનસ પાંચ અને બિંદુ બીના યામ છે માઇનસ બે કોમા તમને શું કીધું છે સમાન અંતર વાળું એનો મતલબ પીએ અને પીબી બંનેનું અંતર સમાન છે તો હું આમ લખી શકું કે જેટલું પીએ નું અંતર હશે એટલું જ અંતર હશે પીબી નું પી એટલે શું અંતર શોધવાનું કોનું અંતર પી અને એ વચ્ચેનું એટલું જ અંતર હશે પી અને બી વચ્ચેનું તો જો મારે અંતર સૂત્રમાં વર્ગમૂળ એવું ન લખવું હોય તો હું અહીંયા બંને બાજુ વર્ગ એમ કરી શકું પીએ વર્ગ બરાબર પી વર્ગ એટલે હું સૂત્રમાં હવે વર્ગમૂળ નહીં લખું ડાયરેક્ટ સૂત્ર મૂકીશ તો પી અને એ વચ્ચે શોધવાનું છે તો આવશે એક્સ વન માઇનસ એક્સ ટુનો વર્ગ ચાલો હું સૂત્ર લખું છું કારણ કે તમે પાછું એક્ઝામમાં ભૂલ ન કરો એટલે રાઇટ બાકી ડાયરેક્ટ કિંમત મૂકવાની પણ એક્ઝામમાં સૂત્ર લખવું જરૂરી છે બરાબર પી માટે આવશે તમારું સેમ સૂત્ર એક્સ વન માઇનસ એક્સ ટુનો વર્ગ વધતા વાય વન માઇનસ વાય ટુનો વર્ગ ડન મેં અહીંયા વર્ગમૂળ નથી લખ્યું કારણ કે અહીંયા બંને બાજુ મેં વર્ગ આપી દીધા છે નેક્સ્ટ સ્ટેપ આપણે કરીએ તો કિંમત મૂકીએ ચાલો એક્સ વન એટલે કે એક્સ માઇનસ એક્સ ટુ છે બે એક્સ માઇનસ બેનો વર્ગ વત્તા વાય વન છે ઝીરો અને વાય ટુ છે માઇનસ પાંચ અને માઇનસ અને આ માઇનસ થઈ જશે પ્લસ પાંચનો વર્ગ બરાબર હવે પી અને બી વચ્ચેનું જોવાનું તો એક્સ વન તરીકે આવશે એક્સ આ માઇનસ અને આ માઇનસ તો માઇનસ માઇનસ થઈ જશે પ્લસ બે નો વર્ગ વન છે ઝીરો અને વાય ટુ છે મેં એમ કીધું હતું કે આને સોલ્યુશન નહીં કરવાનું કારણ કે એક જ બાજુ હતું અહીંયા બંને બાજુ હોવાથી આપણે એને સોલ્વ કરશું એ વત્તા બી નો વર્ગની શું થતી હતી આઠમા ધોરણમાં એ વર્ગ વધતા ટુ એ બી વધતા બી વર્ગ એ જ પ્રોપર્ટીનો યુઝ કરીશું આપણે હવે થોડીક વધારે સ્પેસ જોશે એટલે આ સ્ટેપથી અહીંયા આવી ગઈ છું બરાબર તમારે સ્ટેપની નીચે જ સ્ટેપ હોવો પડે મારી પાસે તો જગ્યાની લિમિટ છે એના માટે ચાલો આપણે કરીશું અહીંયા એક્સનો વર્ગ માઇનસ બે દુ થઈ જશે ચાર એક્સ વત્તા બે નો વર્ગ થઈ ગયો ચાર આ હું ક્યાંથી લાવી છું પ્રોપર્ટી છે ત્યાંથી રાઈટ એક સૂત્ર છે એ વત્તા બીનો વર્ગ હોય તો આપણે શું કરતા હતા એ વર્ગ વત્તા ટુ એ બી વત્તા બી વર્ગ ડન પ્લસ આવશે માઇનસ નવ નો વર્ગ થઈ જશે પ્લસ નવ નો વર્ગ એક્યાસી ઓકે હવે આપણે છે જેટલું સરખું સરખું હોય ઉડાડી દઈએ બંને બાજુ અહીંયા પણ એક્સ નો વર્ગ છે અહીંયા પણ એક્સ નો વર્ગ છે ઉડી ગયો નેક્સ્ટ અહીંયા પ્લસ ચાર છે આ પણ પ્લસ ચાર ઉડી ગયા હવે એમ ન કહેતા કે ચાર એક્સ ચાર ઉડી ગયા એ ના ઉડે કારણ કે બંનેની નિશાની કેવી છે વિરુદ્ધ નિશાની છે ઓકે સરખી જ નિશાની હોવી પડે તો હવે આ ચાર એક્સ ને ચાર એક્સ ની સાથે કરીએ અચળ પદને અચળ પદ સાથે કરીએ તો આ માઇનસ ચારેક્સ જયારે સામે જશે તો પ્લસ ચારેક્સ થઈ જશે એટલે અહીંયા આવી જશે ચાર એક્સ વત્તા ચારેક્સ નેક્સ્ટ આ પ્લસ પચીસ નામ રહેશે અને આ પ્લસ એક્યાસી જ્યારે આ બાજુ આવશે ત્યારે થઈ જશે માઇનસ એક્યાસી ડન ચાલો ચારેક્સ વધ ચાર એક્સ થઈ જશે આઠ એક્સ બરાબર એક્યાસી માંથી પચીસ જશે એટલે આવશે છપ્પન રાઈટ સાત આઠ નવ દસ અગિયાર છપ્પન નહીં આવે છ સાત આઠ નવ દસ અગિયાર છ ને એક પાંચ ઓકે છપ્પન આવશે બરાબર હવે આપણે શું કરવાનું એક્સ ને કરતાં બનાવવાનું પણ કેવા છપ્પન આવશે માઇનસ છપ્પન કેમ કારણ કે એક્યાસીની નિશાની માઇનસ હોવાથી અહીંયા આવશે માઇનસ એક્સ ને આપણે કરતા બનાવશું તો માઇનસ છપ્પન આઠ ગુણાકારમાં છે આ બાજુ હશે તો થઈ જશે ઉડાડીએ સાત અઠા છપ્પન થાય એટલે એક્સની કિંમત આપણને મળી ગઈ માઇનસ સાત તો તમારે લખવાનું કે આમ એ બે કોમાં માઇનસ પાંચ અને બી માઇનસ બે કોમાં થી સમાન અંતરે હોય તેવું બિંદુ થશે માઇનસ સાત કોમાં ઝીરો રાઈટ આ એક વાક્ય લાઈનમાં લખવાનું ખાસ રહેશે હું અહીંયા નથી બતાવતી કારણ કે આપણે તો રિવિઝન કરી રહ્યા છીએ ડન તમારે અહીંયા એક્સની જગ્યાએ માઇનસ સાત કોમા ઝીરો લખવાનું રહેશે એટલે આ જે દાખલો છે એનો હું સ્ટાર આપીશ કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે રાઈટ ચલો નેક્સ્ટ તમને આ રીતના પણ દાખલા પૂછાય છે કે બિંદુઓ એ એક કોમા પાંચ બી બે કોમા ત્રણ અને સી માઇનસ બે કોમા માઇનસ અગિયાર અસંભ્રેક છે તેમ સાબિત કરો એસી નું અંતર શોધવાનું તો કોઈ પણ બે અંતર નો સરવાળો ત્રીજા અંતર જેટલો થાય ત્યારે બિંદુ સમરેખ બિંદુ હોય એ બી વત્તા બીસી બરાબર એસી થાય અથવા તો એ વત્તા એસી બરાબર બીસી થાય કોઈ પણ બે અંતરનો સરવાળો ત્રીજી બાજુ જેટલો થાય તો બિંદુ સમરેખ હોય અને અહીંયા કીધું છે કે અસમરેખ છે તેમ બતાવો એનો મતલબ કે કોઈપણ બે નો સરવાળો કરશો ત્યારે ત્રીજી બાજુ જેટલો નહીં આવે અને આપણે બતાવી દઈશું અસમરેખ છે અંતર સૂત્રનો ઉપયોગ કરશું તમારે સૌથી પહેલા એ શોધવાનું તો હું અહીંયા ડાયરેક્ટ કિંમત મૂકું છું એ બીનું અંતર સૂત્ર વર્ગ મૂળ વન માઇનસુ નો વર્ગ વાય વન માઇનસ વાય ટુ વર્ગની કિંમત બધું સોલ્યુશન કરશો ત્યારે તમને એ બીનું અંતર મળશે વર્ગ મૂળમાં પાંચ એકમ રાઈટ ડાયરેક્ટ જવાબ લખીને તમને સમજાવું છું પછી તમારે બીસીનું અંતર શોધી લેવાનું સૂત્ર મૂકવાની કિંમત મૂકવાનું અને બધું જ્યારે કરશો ત્યારે બીસીનું આવશે તમારું વર્ગ બસો બાર એકમ અને જ્યારે એસી શોધશો ત્યારે તમારો જવાબ આવશે વર્ગમૂળમાં બસો ને પાસઠ એકમ જો હવે કોઈ પણ નાની બે બાજુ લેવાનું તો આ બે બાજુનો સરવાળો આના જેટલો થવો પડે પણ અહીંયા બસો બાર વત્તા પાંચ થઈ જશે બસો ને સત્તર બસો પાંસઠ નહીં આવે એટલે તમારે બતાવવું પડશે કે અહીં એ બી વત્તા બીસી ઇઝ નોટ ઇક્વલ્સ ટુ એસી તેથી આપેલા બિંદુ અસંમરેખ છે તેમ સાબિત થાય છે અને જો સમરેખ સાબિત કરવાના હોય તો બેનો સરવાળો ત્રીજા જેટલો આવશે ડન બીજા કયા ટાઈપના દાખલા પૂછાય છે હું કહી દઉં તમને તમને ચતુષ્કોણ કોઈ પણ એક ચતુષ્કોણના ચાર યામ આપેલા હોય એ બી સી અને ડીત્ર ચારેય બિંદુના યામ આપેલા છે ને કીધું છે કે સાબિત કરો કે આ ચોરસના યામ છે તો ચોરસના યામ સાબિત કરવા માટે ચોરસની ચારેય બાજુ કેવી હોય સરખી એટલે અંતર સૂત્રનો ઉપયોગ કરીને તમારે એ શોધવાનું બી શોધવાનું સીડી શોધવાનું અને એડી શોધવાનું અને બતાવવાનું આ ચારેય બાજુ સરખી છે તેથી પણ ચોરસમાં ખાલી ચારેય બાજુ સરખી બતાવીને આપણે એમ ન કહી શકીએ કે આ ચોરસના યામ છે બરાબર તો બીજું શું સરખું બતાવવું પડશે ચોરસના વિકર્ણ પણ સરખા હોય એટલે તમારે એસી પણ શોધવું પડશે અને બીડી પણ શોધવું પડશે અને પછી લખવાનું કે ચોરસની ચારેય બાજુ એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર એડી તથા તેમના વિકર્ણો એસી અને બીડીની લંબાઈ સરખી હોવાથી આપેલ બિંદુના યા આપેલ ચતુષ્કોણના યામ એ ચોરસના યામ છે લંબ ચોરસ નાખે તો સામે સામેની બાજુ સરખી હોવી પડે એટલે આ રીતનું ટ્વિસ્ટ કરીને પૂછે તો તમને આવડવું પડે ડન અંતર સૂત્રના ઉપયોગ કરીને જેટલી પણ ટાઈપના દાખલા એક્ઝામમાં આવી શકે છે બધું આપણે પુનરાવર્તન કરી લીધું હવે આ ચેપ્ટરનું બીજું સૂત્ર એટલે કે વિભાજન સૂત્ર ચાલો આવો ચલો સ્ટુડન્ટ નેક્સ્ટ દાખલા છે જે વિભાજનનું સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણવાના છે વિભાજનના સૂત્રનો ડાયરેક્ટ કા તો તમને હેતુ હેતુલક્ષી પ્રશ્નમાં સૂત્ર પૂછે છે અથવા તો તમને એમ કીધું હોય કે કોઈ પણ એક રેખાખંડનું લેમડા જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ તો લેમડા જેમ વન કે એનો મતલબ તમારે સૂત્ર જ લખવાનું છે પણ જ્યાં એમ હોય એમાં સૂત્રની જગ્યાએ લેમડા લખવાનું ને એમ હોય ને સૂત્રમાં લખવાનું એક બિંદુઓ ચાર કોમાં માઇનસ ત્રણ અને આઠ કોમાં પાંચને જોડતા રેખાખંડનું ત્રણ જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો જેમ કે અહીંયા એક રેખાખંડ છે હું નામ આપી દઉં કે આજે છે એ બિંદુના યામ છે અને આજે છે બી બિંદુના યામ છે તો અહીંયા બિંદુ બી છે અને આ રેખાખંડનું વિભાજન થાય છે ત્રણ જેમ એક ગુણોત્તરમાં એટલે અહીંયા આ ત્રણ ભાગ કહીએ અને આ જે છે એને કહીશું આપણે એક ભાગ અને અહીંયા જે બિંદુ મળશે એને નામ આપી દઈએ પી એક્સ કોમાં વાય આપણે શોધવાનું છે અને એનું આપણની પાસે સૂત્ર છે તે સૂત્રમાં આપણે વેલ્યુ મૂકવાની છે તો હું અહીંયા લખીશ પી એક્સ કોમાં વાય એટલે કે વિભાજન બિંદુના યા તમારે અહીંયા બધું લખવાનું એ શું છે બી શું છે ને પી એક્સ કોમાં વાય કરીને પછી સૂત્ર એપ્લાય કરવાનું રહેશે ડન તો પી એક્સ કોમાં વાય વિભાજનના યામ શોધવા માટેનું સૂત્ર તમારું શું થાય છે એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ જો અમે ભણતા ને ત્યારે એમ વન એમ ટુ નહોતું એમ અને એન હતું એટલું ફરક છે બાકી સેમ ટુ સેમ જ છે રાઈટ કોમાં અહીંયા આવશે તમારું એમ વન વાય ટુ પ્લસ એન ટુ વાય વન હજી એન જ લખાઈ જાય કારણ કે અમાર વખતે એમ અને ના સ્વરૂપમાં હતું રાઈટ અહીંયા થઈ ગયું એમ વન વત્તા એમ ટુ ડન આ સૂત્રમાં આપણે કિંમત મૂકવાની છે તો હવે અહીંયા જે એના યામ છે એ તમારું એક્સ વન થશે એક્સ વન છે ચાર અને એક્સ ટુ જે છે એ થઈ ગયું આઠ એવી જ રીતે આ શું છે એક્સ ટુ એવી જ રીતે વાય વન છે માઇનસ ત્રણ અને વાય ટુ છે પાંચ એમ વન તરીકે આપણે લેવાનું છે ત્રણ અને એમ ટુ તરીકે આપણે લેવાનું છે એક એટલે સૌથી પહેલાં બધું બતાવી દેવાનું ને પછી સૂત્ર લખવાનું રહેશે તો ચાલો આપણે હવે બધી કિંમત મૂકીએ એમ વન એમ વન શું છે ત્રણ એક્સ ટુ છે આઠ વત્તા એમ ટુ છે એક અને એક્સ વનની કિંમત છે ચાર નેક્સ્ટ એમ વન ટુ એટલે ત્રણ વત્તા એક ઓકે સોલ્વ કરીએ આપણે આઠ તેરી થશે ચોવીસ ચોવીસ વત્તા ચાર એકા ચાર છેદમાં ત્રણ વત્તા એક થઈ ગયું ચાર કો પાંચ તેરી થશે પંદર નેક્સ્ટ સ્ટેપ આપણે કરીએ તો ચોવીસ વત્તા ચાર થશે અઠયાવીસ અઠ્યાવીસ ના છેદમાં ચાર કોમા પંદર માંથી ત્રણ જશે તો આવશે બાર અને બારના છેદમાં ચાર નેક્સ્ટ સ્ટેપ સાત ચોક અઠ્યાવીસ થશે એટલે અહીંયા આવી ગયું સાત કોમા ચાર તેરી બાર થશે એટલે કે આ બિંદુ આવી ગયું ત્રણ તો તમારે લખવાનું કે આમ આપેલ બિંદુઓ ચાર કોમા માઇનસ ત્રણ અને આઠ કોમા પાંચ ને જોડતા રેખાખંડ નું ત્રણ જેમ એક ગુણોત્તર વિભાજન કરતા બિંદુના યામ થશે સાત કોમા ત્રણ ડન હું આ બોલું છું તમારે વાક્ય લખવાનું રહેશે સેમ દાખલો સેમ સૂત્રનો ઉપયોગ કરીને કદાચ આ રીતનો તમને રિવર્સ પૂછે જો શું કીધું છે બિંદુ માઇનસ ચાર કોમા છ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ધ્યાન રાખજો એ બિંદુઓ એ માઇનસ છ કોમાં દસ અને બી ત્રણ કોમાં માઇનસ આઠને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે એનો મતલબ અહીંયા તમને ગુણોત્તર આપી દીધો તો એમ વન અને એમ આપી દીધું હતું અને આ બિંદુના યામ શોધવાના હતા એનું રિવર્સ પૂછ્યું છે આ બિંદુના યામ આપી દીધા છે અને એમ વન અને એમ પૂછ્યું છે શોધવાનું છે બરાબર બહુ ઈઝી છે જો શું કરશું આપણને સૌથી પહેલાં આપણે લખી લઈએ એ બિંદુ લઈ લઈએ માઇનસ છ કોમાં દસ બિંદુ બી છે તમારું ત્રણ કોમાં માઇનસ આઠ અને વિભાજન કરતા બિંદુને આપણે પી લઈ લઈએ તો પી બિંદુના યામ આપી દીધા છે કોમાં છ કયા ગુણોત્તરમાં વિભાજન કરશે એનો મતલબ આપણે એમ શોધવાનું છે અને એમ ટુ પણ શોધવાનું છે સૌથી પહેલા તો તમને રકમને સમજતા આવડવી પડે ઓકે કંઈ નથી આવડતું તો પણ તમે આટલું બધું સાવ નથી છોડવાનું કિંમત લખો સૂત્ર લખો તો એટલીસ્ટ તમને સૂત્રના તો માર્ક્સ મળે બરાબર તો ચાલો આપણે લખીશું સૂત્ર પી ઓફ એક્સ કોમાં વાય વિભાજન કરતા બિંદુના યામનું સૂત્ર થશે એમ વન એક્સ ટુ વત્તા એમ ટુ એક્સ વન છેદમાં એમ વન વત્તા એમ ટુ અને કોમા સેમ વાય માટે આવશે તો એમ વન વાય ટુ વત્તા એમ ટુ વાય વન છેદમાં એમ વન વત્તા એમ ટુ ડન જો આ રીતના હોય ને કે વિભાજન કરતા બિંદુના યામ તમને આપી દીધા હોય અને એમ વન અને એમ ટુ શોધવાનું હોય તો કાં તો તમારે એક્સ અને એક્સને સરખાવીને સોલ્યુશન કરવાનું ને કાં તો વાય અને વાયને સરખાવીને સોલ્યુશન કરવાનું ગમે રીતે કરશો ને તમને જવાબ મળી જશે જેમ કે હું અહીંયા પહેલાં બધી કિંમત મૂકી દઈએ પી એક્સ કોમાં વાયના યામ શું છે માઇનસ ચાર કો છ એનો મતલબ આ એક્સ છે અને આ જે છે એ વાયની કિંમત છે બરાબર એમ વન દેખાઈને આપણે એમ વન જ રાખીશું એક્સ ટુ અહીંયા વાય વન ની કિંમત પેલા તમારે લખી લેવાની મારે અત્યારે જરૂર નથી એટલે હું નથી લખતી તમારે પરીક્ષામાં લખવાની બરાબર હવે હું એક્સ અને એક્સ ને સરખાવીને સોલ્યુશન કરીશ ને એટલે મને એમ વન અને એમ ટુ ની કિંમત મળી જશે તમારે જો જોવું હોય તો તમે વાય અને વાય વાળું સરખાવીને કરજો તો જવાબ સેમ જ રહેશે એટલે આ બધી પ્રોસેસ કરવાની ને પછી કાં તો એક્સ અને એક્સને સરખાવાના અને કાં તો વાય અને વાયને સરખાવાના બંને સરખાવીને જોવાનું નથી ડન ચાલો હું એક્સ અને એક્સને સરખાવું છું તો અહીંયા હવે ખાલી એક્સ વાળું જ રહેશે માઇનસ ચાર અને અહીંયા એની સામેની બાજુ હું એક્સ વાળું પદ લખીશ જો વાયને સરખાવો તો છ અને વાય વાળું લખવાનું રહેશે ત્રણ ગુણ્યા એમ વન થઈ જશે ત્રણ એમ વન પ્લસ ઓર માઇનસ થઈ જશે માઇનસ એટલે હું ડાયરેક્ટ માઇનસ લખું છું છ એમ ટુ અને છેદમાં આવશે એમ વન વત્તા એમ ટુ ચલો હવે આપણે ક્રોસ ગુણાકાર કરશું તો આ ઇરેસ કરી નાખો એટલે અહીંયા સ્ટેપ બતાવું બરાબર નેક્સ્ટ સ્ટેપ અહીંયાથી ચાલુ થાય છે ધ્યાન રાખજો નેક્સ્ટ એ તો એમ વનતા એમ m2 નો ગુણાકાર માઇનસ ચાર સાથે કરશું તો પ્લસ માઇનસ થઈ ગયું માઇનસ ચાર પ્લસ માઇનસ માઇનસ બરાબર સામેની બાજુ શું હતું એમ જ રહેશે ત્રણ એમ વન માઇનસ છ એમ ટુ હવે એમ વન અને એમ ને સરખાવાના અને ડાબી બાજુ ને એક જમણી બાજુ એમ ટુ અને એમ ને સરખાવાના તો હું અહીંયા માઇનસ ચાર એમ વન એમ નામ રહેવા દઉં અને આ ત્રણ એમ એન પ્લસ છે જ્યારે આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે એટલે સોરી પ્લસ છે અને જ્યારે આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે એટલે અહીંયા આવી ગયું ત્રણ વખત એમ વન બરાબર આ માઇનસ છ એમ ટુ અહીંયા જ રહેશે અને આજે માઇનસ ચાર છે એ જ્યારે આ બાજુ આવશે ત્યારે થઈ જશે પ્લસ ચાર એમ ટુ ડન નેક્સ્ટ સ્ટેપ આપણે કરીએ બંને માઇનસ છે તો બંનેનો સરવાળો થશે ચાર વત્તા ત્રણ થશે સાત નિશાની આવશે માઇનસની એટલે માઇનસ સાત એમ વન

તો અહીંયા લખવાનું એમ વનની સાથે જે હશે ને એના પોઝિટમાં લખવાનું એટલે કે એમ વનનો અહીંયા છે સહગુણક સાત તો એ સાત આવશે અહીંયા નીચે અને એમ ટુનો સહગુણક બે છે તો એની વિરુદ્ધ બાજુ અહીંયા આવી જશે બે એનો મતલબ આપણને ગુણોત્તર મળી ગયું બે જેમ સાત અને તમારે લખવાનું રહેશે કે બિંદુ માઇનસ ચાર કોમા છ એ બિંદુઓ એ માઇનસ છ કોમા દસ અને બી ત્રણ કોમા માઇનસ આઠને જોડતા રેખાખંડનો બે જેમ સાત ગુણોત્તરમાં વિભાજન કરે છે હવે જો તમને એમ થાય કે મેમ સાત જેમ બે જવાબ આવે તો ચાલે ના ચાલે બે જેમ સાત જ આવવો પડે એમ વન જેમ એમ ટુના સ્વરૂપમાં આવવો પડે હવે જો કદાચ તમે વાય અને વાયને ને સરખાવો ને તમે પ્રેક્ટિસ કરો ને એમાં સરખાવજો વાય અને વાયને તો એ તમારો જવાબ સેમ જ આવે બે જેમ સાત અન્ડરસ્ટેન્ડ સમજાઈ ગયું છે પ્લીઝ સ્ટુડન્ટ વિડીયો જોઈ રહ્યા છો લાઈક નથી કર્યું તો તમારી એક લાઇક આપી દો આપણે પાંચસો લાઇકનો ટાર્ગેટ છે ને લાઇક પૂરી થવી જોઈએ ઓકે મને એટલી તો તમારી ઉપર વિશ્વાસ છે જ તે કે તમે આ પૂરું કરશો તે લાઈક અને પ્લીઝ તમારા ફ્રેન્ડ સુધી શેર કરો જેથી મેક્સિમમ સ્ટુડન્ટ્સ સુધી વિડીયો રિવિઝનનો પહોંચી શકે ચાલો ઉપયોગ આ રીતનો દાખલો પણ પૂછાય છે બે કોમાં માઇનસ બે અને બી માઇનસ સાત કોમાં ચાર ને જોડતા રેખાખંડ નું ત્રિભાગ બિંદુમાં વિભાજન કરો ત્રિભાગ બિંદુઓના યામ શોધો એનો મતલબ કે એક રેખા છે જેમ કે આ રેખાખંડ છે એ બી જેમાં એ બિંદુના યામ આપી દીધા છે બે કોમા માઇનસ બે અને બિંદુ બીના ના યામ આપી દીધા છે માઇનસ સાત કોમા ચાર અને આ રેખાખંડને આપણે ત્રણ ભાગમાં ડિવાઈડ કરવાનો છે એક સરખા ત્રણ ભાગ કરવાના છે તો હું અહીંયા આપી દઉં બિંદુ એક અહીંયા છે અને એક બિંદુ અહીંયા છે અને આ ત્રણ ભાગ રેખાખંડના થઈ ગયા આ પહેલો આ બીજો અને આ ત્રીજો અને આ ત્રણ ભાગ કરતા બિંદુના યામ શોધવાના છે તો આપણે અહીંયા નામ આપી દઈએ પી એક્સ કોમાં વાય શોધવાનું અને ક્યુ એક્સ કોમાં વાય શોધવાનું રહેશે ઓકે ચલો ત્રણેય ભાગ સરખા છે એનો મતલબ કે હું અહીંયા લખી દેવાનું કે જેટલું એપી હશે એટલું જ પી ક્યુનું માપ હશે ને એટલું જ તમારું ક્યુ બીનું માપ હશે હવે આપણે બિંદુ ના યામ શોધવા છે તો હું અહીંયા લખી દઉં પી એક્સ કોમાં વાય બિંદુના આપણે યામ શોધવા હોય તો જો સરખો ભાગ છે તો આપણે રેખાખંડ AB નું વિભાજન કરતાં બિંદુ પીના યામ શોધવા છે તો આ રેખાખંડ AB નું બિંદુ પી કયા ગુણોત્તરમાં વિભાજન કરે તો આ જો આ એક ગુણોત્તર ત્રણમાંથી અને આ જે છે કેટલા ભાગ છે બે એટલે અહીંયા આવી ગયું બે ત્રણમાંથી એ તરફથી પેલું અને આ છે બીજું એનો મતલબ એમ વન તમારું થઈ ગયું એમ વનની કિંમત આવશે એક અને એમ ટુની કિંમત થઈ ગઈ બે એમ વન મળી ગયું એમ ટુ મળી ગયું એક્સ વન એક્સ ટુ બધું જ તમારી પાસે છે એટલે તમને બિંદુ યામ મળી જશે ચાલો આપણે વિભાજનનું સૂત્ર મૂકીએ એમ વન ચાલો સમજાય છે ને આ દાખલો ઓકે સમજાણો હોય તો ફટાફટ કમેન્ટ કરજો એટલે મને આઈડિયા આવે એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ નેક્સ્ટ એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ આપણને આમાં બધી કિંમત મૂકીશું એટલે પી બિંદુના યામ મળી જશે તો અહીંયા આપણે એમ વન અહીંયા એક મૂકવાનું છે એક્સ ટુ એક્સ ટુ એટલે બિંદુ બીનું માઇનસ સાત વત્તા એમ ટુ છે બે અને એક્સ વન છે બે છેદમાં એમ વન પ્લસ એમ ટુ એટલે કે એક વત્તા બે કોમાં એમ વનની કિંમત છે એક વાય ટુ છે તમારું ચાર એમ ટુની કિંમત બે અને વાય વનની કિંમત છે માઇનસ બે છેદમાં એક વત્તા બે ચાલો સોલ્વ કરીએ આપણે પ્લસ માઇનસ થશે માઇનસ સાત એકા સાત પ્લસ પ્લસ બે થઈ ગયું ચાર અને બે એ બે વત્તા એક થઈ જશે ત્રણ નેક્સ્ટ વાય આમ શોધી લઈએ ચાર વત્તા એક સોરી ચાર ગુણ્યા એક થશે ચાર પ્લસ માઇનસ થઈ ગયું માઇનસ બે દુ થઈ જશે ચાર અને છેદમાં બે વધતા એક થઈ જશે ત્રણ નેક્સ્ટ સ્ટેપ આપણે કરીએ તો અહીંયા આવશે પ્લસ માઇનસ છે એટલે બાદ બાકી થશે સાતમાંથી ચાર જશે તો ત્રણ વધશે પણ કેવા ત્રણ માઇનસ ત્રણ અને છેદમાં ત્રણ કોમાં ચારમાંથી ચાર જાય તો ઝીરો ઝીરોના છેદમાં ત્રણ નેક્સ્ટ આપણને બિંદુ પીના યામ મળી ગયા શું મળી ગયા ત્રણ એકા ત્રણ એટલે કે માઇનસ એક કોમાં ઝીરોના છેદમાં કોઈ પણ કિંમત હોય તમારો જવાબ આવે ઝીરો એક યામ મળી ગયા માઇનસ એક કોમાં ઝીરો ચલો હવે તમે ક્યુ બિંદુના યામ શોધવા હોય તો એમ વનને ને બે લેવાનું અને એમ ટુને એક લેવાનું પદ્ધતિ વિભાજનનું સૂત્ર મોકરીને કરી શકો છો પણ ઈઝી મેથડ તમે આ રીતે પણ કરી શકો છો જોવા બિંદુ ક્યુ તમને કોનું મધ્ય બિંદુ દેખાય છે પી બીનું નું મધ્ય બિંદુ છે તો તમારે અહીંયા લખવાનું બિંદુ ક્યુ એ પીબીનું મધ્ય બિંદુ હોવાથી મધ્ય બિંદુ છે તેથી આપણે મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર વાપરશું તો અહીંયા આપણને મળી જશે ક્યુના યામ એક્સ કોમાં વાય બરાબર મધ્ય બિંદુ છે કોનું મધ્ય બિંદુ છે પીબીનું તો આપણે લખીશું સૂત્ર મધ્ય બિંદુનું એક્સ વન વત્તા એક્સ ટુના છેદમાં બે કોમાં વાય વન વત્તા વાય ટુના છેદમાં બે ચલો બધી કિંમત મૂકીએ એક્સ વન છે તમારું માઇનસ એક વત્તા વાય ટુ છે માઇનસ સાત અને પ્લસ માઇનસ થઈ જશે માઇનસ સાત છેદમાં બે કોમાં વાય વન છે ઝીરો અને વાય ટુ છે ચાર તો ઝીરો વધતા ચારના છેદમાં બે માઇનસ માઇનસ છે એટલે બંને વચ્ચે પ્લસ થશે તો સાત વત્તા એક આઠ અને નિશાની આવશે માઇનસની માઇનસ આઠના છેદમાં બે ઝીરો ચાર થશે ચાર ચારના છેદમાં બે છે દ ઉડાડીએ ચાર દુ થશે આઠ અને બે દુ થશે ચાર તો તમને યામ મળી ગયા માઇનસ ચાર કોમાં બે કોના જો તમે મધ્ય બિંદુનો ઉપયોગ કરશો તો આ જવાબ આવ્યો અને જો તમે વિભાજનનો ઉપયોગ કરશો તો અહીંયા એમ વન બે લેવાનું અને એમ ટુ એક લેવાનું લાંબુ મેથડ થશે ને તોય જવાબ તમારો માઇનસ ચાર કોમાં બે સેમ જ આવશે એટલે તમે ગમે એક મેથડથી કરી શકો છો ઓકે તો આઈ હોપ તમને સમજાણું છે જો તમારે પેલા બિંદુ ક્યુ ના યામ શોધી લેવા હોય તો આવી રીતે રિવિઝન કરી લીધું હજી એક સૂત્ર બાકી છે ચલો એના ચેપ્ટરના અને લાસ્ટ બે એક્ઝામ્પલ આ એક બે એક્ઝામ્પલ કરી લઈએ એટલે આ ચેપ્ટરનું બધું વનશોટ રિવિઝન આપણું કમ્પ્લીટ થઈ જશે જો તમને ત્રિકોણનું ક્ષેત્રફળ વાળું સૂત્ર આવડવું જોઈએ ને આ સૂત્રનો ઉપયોગ કરીને આ બંને દાખલા ગણ છે ને આ બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ધ્યાનથી સમજીએ આપણે બિંદુઓ એ પાંચ કોમાં બે બી ચાર કોમાં સાત અને સી સાત કોમાં માઇનસ ચાર દ્વારા રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે ઘણા લોકોને છે ને ક્ષેત્રફળના સૂત્રમાં મિસ્ટેક થાય છે ક્યારે વાય રિવર્સ કરી નાખે છે અને જો રિવર્સ થઈ ગયું એટલે તમારો જવાબ ખોટો પડી જશે તો તમારે શું કરવાનું સૌથી પહેલાં આવી રીતે લખી નાખો કે એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી અને અહીંયા લખી નાખો વાય વન વાય ટુ વાય થ્રી બરાબર હવે તમારે સૂત્ર લખવા માટે લખો ત્રિકોણ એ બી સી નું હવે કાઉસ થઈ ગયો છે અમારી વખતે આવી રીતે લખતા માનાંક મતલબ શું થાય કે અંદરની તમારી કિંમત ઋણ આવે ને તો માનાંક જ્યારે નીકળી જાય ત્યારે ઋણ સંખ્યા કેવી થઈ જાય ધન એના માટે બરાબર તો એકના છેદમાં બે કરીને માનાંક આપો તમે કાઉસ આપો જે કરી શકો છો હવે સૌથી પહેલા આ લખવાનું પહેલું ટર્મ એક્સ વન તો જ્યારે એક્સ વન લખીએ ને ત્યારે y1 વન નીકળી જશે હવે શું વહીધ્યું સામેની બાજુ y2 અને વાય થ્રી તો કાઉન્સમાં આપી દો y2 ટુ માઇનસ વાય થ્રી પૂરો હવે પ્લસ કરીને બીજું લેશું આપણે એક્સ ટુ ત્યારે વાય ટુ નીકળી જશે તો શું વધ્યું વાય થ્રી માઇનસ વાય વન એટલે અહીંયા આવશે વાય થ્રી માઇનસ વાય વન પ્લસ જ્યારે એક્સ થ્રી આવશે ત્યારે વાય થ્રી નીકળી જશે તો શું વધ્યું વાય વન માઇનસ ટુ એટલે અહીંયા આવી ગયું વાય વન આવી રીતે તમે સૂત્ર યાદ રાખી શકો છો અહીં કાઉન્સ પૂરો અથવા તો માન અંક પૂરો ચાલો હવે આપણે બધી કિંમત મૂકીએ થોડુંક અહીંયાથી શરૂઆત કરું એકના છેદમાં બે માનાંકમાં એક્સ વન તો અહીં બધી કિંમત લખી નાખો એક્સ વન છે પાંચ એક્સ ટુ છે ચાર અને એક્સ થ્રી છે સાત વાય વન છે બે વાય ટુ છે સાત અને વાય થ્રી છે માઇનસ ચાર એટલે ફટાફટ તમને મળી રહે જે કિંમત જોતી હોય ને એ હું વેલ્યુ મૂકીશું એક્સ વનની જગ્યાએ આવશે પાંચ સાત માઇનસ માઇનસ થઈ ગયું પ્લસ ચાર નેક્સ્ટ x2 ટુ છે ચાર કોમાં વાય ટુ આવશે વાય થ્રી એટલે અહીંયા આવશે માઇનસ ચાર અને માઇનસ બે ડન નેક્સ્ટ પ્લસ એક્સ થ્રી છે સાત સાત આ જ્યારે નવ હોય ત્યારે શું આવશે બે માઇનસ સાત એટલે તમે આવી રીતે કરી નાખો તો તમારે એક ઇક્વેશન સૂત્ર જોવું ન પડે ડાયરેક્ટ તમે કિંમત મૂકી શકો છો ચાલો આપણે ફટાફટ સોલ્યુશન કરીએ અહીંયા એકના છેદમાં બે આવશે પાંચ સાત વત્તા ચાર થઈ જશે અગિયાર પ્લસ બંને માઇનસ હોવાથી બંનેનો સરવાળો થશે ચાર વત્તા બે થઈ જશે છ નિશાની આવશે માઇનસની નિશાનીમાં ભૂલ ન કરતા ખાસ ધ્યાન રાખજો પ્લસ સાત એક પ્લસ છે એક માઇનસ છે બાદ બાકી થશે સાતમાંથી બે જશે તો પાંચ આવશે ને નિશાની આવશે માઇનસની આગળ આપણે સોલ્યુશન કરીએ તો અહીંયા થશે એકના છેદમાં બે માનાંકમાં અગિયાર પંચા થઈ ગયું પંચાવન પ્લસ ઓર માઇનસ થઈ જશે માઇનસ છ ચોક આવશે ચોવીસ પ્લસ વોર માઇનસ થઈ જશે માઇનસ અને સાત પંચા થઈ ગયું પાંત્રીસ કરીએ એકના છેદમાં બે આપણે સરવાળો કરી નાખીએ તો પંચાવન ચાર વત્તા પાંચ થઈ જશે બે થઈ જશે છ એટલે કે અહીંયા આવશે નહીં ત્રણ વત્તા બે આવશે પાંચ એટલે કે અહીંયા આવશે તમારું ઓગણસાઠ નેક્સ્ટ સ્ટેપ આપણે કરીએ તો એકના છેદમાં બે અને ઓગણસાઠ માંથી પંચાવન જાય તો ચાર વધે ને નિશાની આવશે માઇનસ ની કારણ કે ઓગણસાઠની નિશાની માઇનસ છે હવે માનાંક જ્યારે આપણે કાઢી નાખીએ ત્યારે ઋણ સંખ્યા હોય ધન સંખ્યા થઈ જાય અને બે દુ ચાર એટલે કે તમને જવાબ મળી ગયો બે એકમ લખવાનું કે આમ બિંદુના યામથી રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ થાય છે બે એકમ સમજાઈ ગયું હવે આ જ સૂત્રનો ઉપયોગ કરીને તમને આ રીતનો દાખલો પૂછાય છે ને આ ઇમ્પોર્ટન્ટ છે ધ્યાનથી સમજો બિંદુઓ એ બે કોમા ત્રણ બી ચાર કોમા કે અને સી છ કોમા માઇનસ ત્રણ સમરેખ હોય તો કેની કિંમત શોધો સમરેખ એટલે હું કે ત્રણેય બિંદુ આવી રીતે લાઇનમાં છે હવે આ ત્રણેય બિંદુ લાઈનમાં હોય તો ત્રિકોણ બનવાનો જ નથી એનો મતલબ કે આ ત્રણેય બિંદુ સમરેખ હોવાથી આના ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય ઝીરો તો આપણે અહીંયા લખી તમારે લખવાનું કે બિંદુ સમરેખ હોવાથી ત્રિકોણનું ક્ષેત્રફળ ઝીરો થાય એટલે કે આપણે લખીશું અહીંયા ઝીરો બરાબર ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર લખવા માટે એકના છેદમાં બે એક્સ વન વાય ટુ માઇનસ વાય થ્રી પ્લસ એક્સ ટુ તમારું થશે એક્સ ટુ એટલે કે વાય થ્રી માઇનસ વાય વન પ્લસ માઇનસ વાય ટુ ઓકે તો અહીંયા ત્રિકોણના ક્ષેત્રફળની જગ્યાએ ઝીરો આવશે અને આ બે જે છે એ ભાંગાકારમાં છે ભાંગાકાર જ્યારે અહીંયા આવે તો ગુણાકારમાં થઈને ને ઝીરોની સાથે કોઈ પણ સંખ્યા ગુણાય ઝીરો એટલે આ પદ હવે નીકળી ગયું સમજાઈ ગયું ચલો બધી કિંમત મૂકીએ આપણે એક્સ વન તો એક્સ વન છે આપણું બે કોમાં વાય ટુની કિંમત આવશે ચાર માઇનસ વાય થ્રી છે માઇનસ ત્રણ અને માઇનસ માઇનસ થઈ ગયું પ્લસ ત્રણ પ્લસ એક્સ ટુની કિંમત આવશે ચાર વાય થ્રીની કિંમત છે માઇનસ ત્રણ અને વાય વન છે ત્રણ એટલે કે અહીંયા આવી ગયું માઇનસ ત્રણ પ્લસ એક્સ થ્રીની કિંમત આવશે છ વાય વન છે ત્રણ અને વાય ટુ છે ચાર એટલે કે અહીંયા આવી ગયું માઇનસ કે ઓકે ચાલો આગળ સોલ્વ કરીએ આપણે અહીંયા આવશે ઝીરો બધા નાના કાઉન્સ છે ને એના પહેલા આપણે સોલ્વ કરી નાખીએ તો મોટો કાઉન્સ રહેવા દો અંદર બે ગુણા છે તો બે ગુણ્યા કે થશે બે કે પ્લસ 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 ત્રણ દુ થઈ ગયું છ અહીંયા જુઓ બંને માઇનસ હોવાથી બંનેનો શું થશે સરવાળો નિશાની આવશે માઇનસની ને ત્રણ વત્તા ત્રણ થઈ ગયું છ પણ કેવા છ માઇનસ છ અને પ્લસ માઇનસ થઈ જશે માઇનસ છ ચોક થઈ ગયું ચોવીસ એક સ્ટેપ ડાયરેક્ટ સમજાવી દીધો બરાબર નેક્સ્ટ આપણે કરીએ તો છનો ગુણાકાર અંદર થશે છ તેરી થશે અઢાર અને પ્લસ માઇનસ માઇનસ છ ગુણ્યા કે થશે છ કે કાઉન્ટ્સ નાના કાઉન્ટ સોલ્વ કરી નાખીએ હવે આપણે આ મોટો કાઉન્ટ્સને પહેલાં અંદર બધું જે સરખી ટર્મ છે એને સોલ્વ કરી નાખીએ તો અહીંયા તમારું થશે અઢાર વત્તા છ ચોવીસ પ્લસ ચોવીસ અને પ્લસ ચોવીસમાંથી માઇનસ ચોવીસ જશે એટલે કે આ બધી ટર્મ તમારી ઉડી ગઈ સમજાણું કારણ કે અઢાર વત્તા છ ચોવીસ થાય પ્લસ ચોવીસમાંથી માઇનસ ચોવીસ જાય તો જવાબ આવશે ઝીરો અને અહીંયા વચ્ચે તમારું માઇનસ છ અને વત્તા બે છે એટલે બાદ બાકી થશે નિશાની આવશે માઇનસ ચાર કે ડન તો તમારું બની ગયું માઇનસ ચાર કે બરાબર ઝીરો હવે આપણે કે જોતું છે તો કે કરતા બનાવીએ અને ઝીરોના છેદમાં કોઈ કિંમત જાય તમારો જવાબ આવે ઝીરો અને હજી એક દાખલો પૂછાય જો આ ત્રિકોણના ક્ષેત્રફળથી આ બંને દાખલા તો ઇમ્પોર્ટન્ટ છે કે ડાયરેક્ટ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું કે ને કાં તો કેની કિંમત શોધવાની કે પણ હજી એક દાખલો ઇમ્પોર્ટન્ટ છે જે ચાર માર્ક્સ ત્રણ માર્ક્સમાં પૂછી શકે છે ને ઘણી વાર પૂછાણેલો પણ છે તો હું તમને સમજાવી દઉં છું અહીંયા ખાલી કે તમને કોઈ ચતુષ્કોણના બિંદુના યામ આપી દીધા હોય જેમ કે આ ચતુષ્કોણ છે એના યામ આપ્યા છે બીના યામ આપ્યા હોય સીના યામ આપ્યા હોય અને ડીના યામ આપ્યા હોય અને કીધું હોય કે આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો તો હવે ડાયરેક્ટ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું આપણી પાસે સૂત્ર નથી તો તમારે એક વિકર્ણ દોરી નાખવાનું આ વિકર્ણ દોરાઈ ગયો હવે ટોટલ કેટલા થઈ ગયા ત્રિકોણ બે એક ત્રિકોણ આ અને એક ત્રિકોણ આ તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણી પાસે છે તો સૌથી પહેલાં તમારે કરવાનું ત્રિકોણ એ ડી ક્ષેત્રફળ બીજું શોધી લેવાનું ત્રિકોણ એ બી સીનું ક્ષેત્રફળ અને બંનેના ક્ષેત્રફળનો સરવાળો કરી દો એટલે તમને મળી જશે ચતુષ્કોણ એ બી સીડીનું ક્ષેત્રફળ સમજાઈ ગયું મેં રિવિઝનનો વિડીયો કરાવ્યો છે ને જે ડિટેલ રિવિઝન એમાં દાખલો સોલ્વ કરાવ્યો છે જે પ્રિવિયસ ત્રણ ઇયર ત્રણ વર્ષના પેપર સોલ્વ કરાવ્યા છે એમાં દાખલો પૂછાણેલો છે અને ત્યારે મેં સોલ્યુશન કરાવેલું છે એટલે ઇમ્પોર્ટન્ટ છે તમે એક વખત જોઈ લેજો બાકી અહીંયા સાતમા ચેપ્ટરના હરેક સૂત્રના હરેક ટાઈપના દાખલા કમ્પ્લીટ થઈ ગયા છે ચાલો આપણે જોઈએ નેક્સ્ટ ચેપ્ટર નેક્સ્ટ ચેપ્ટર પર આપણે જઈ રહ્યા છીએ ત્રિકોણમિતિનો પરિચય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે ને ઇઝી પણ છે એટલું ઘણા લોકોને હાર્ડ લાગે છે પણ ખરેખર તમે એના ઉપર ટ્રાય કરશો પ્રેક્ટિસ કરશો ગણતરી સાથે તો તમને આ ચેપ્ટર ખૂબ ઇઝી લાગશે એના માટે મેં ઘણા બધા જ વિડીયો અપલોડ કરેલા છે આ ચેપ્ટર રિલેટેડ છેલ્લા ત્રણ વર્ષના બોર્ડના પેપર સોલ્વ કરાવીને અલગ વિડીયો છે આખા ચેપ્ટરનો વન શોર્ટ રિવિઝન સ્વાધ્યાય પ્રમાણે એક વિડીયો અપલોડ કરેલો છે સૂત્રો બે વિડીયો તમે સૂત્રના અપલોડ કરેલા છે કે એને ટ્રીકની મદદથી તમે સૂત્રો આસાનીથી યાદ રાખી શકો છો તો ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તમે ચેક કરી શકો છો બાકી હું તમને એકવાર યાદ કરાવી દઉં છું પાંચસો લાઈકનો ટાર્ગેટ છે જો તમારી લાઈક હજી આપવાની બાકી હોય તો ફટાફટ વિડીયોને લાઈક કરી દો ચલો શરૂઆત કરીએ છીએ આપણે દાખલાની કે કીધું હોય જો સાઈન એ બરાબર ત્રણના છેદમાં ચાર હોય તો કોસ એ અને ટેન એ શોધો આ રીતના દાખલા બે બે માર્ક્સમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પૂછાવાની શક્યતા ચાન્સીસ વધારે છે તો આપણે શું કરીશું સાઈન એ બરાબર ત્રણના છેદમાં ચાર આપી દીધું છે આપણે સૌથી પહેલાં દોરી દેવાનું એક કાટકોણ ત્રિકોણ બરાબર હવે અહીંયા એની કિંમત છે તો તમે અહીંયા એ અથવા તો અહીંયા એ લખી શકો છો ને અહીંયા એ નહીં લખવાનો કારણ કે કાટખૂણો જે છે એની અગર બીજી બાજુ બતાવવાની તો આ એ બી સી આપણને મળી ગયું હવે સાઈન એ આપી દીધું છે તો હું અહીંયા લખીશ સાઈન એ બરાબર ત્રણના છેદમાં ચાર આ ખૂણો એ છે કારણ કે અહીંયા એ આપ્યું છે તો સાઈન માટેનું સૂત્ર છે સાબાના છેદમાં કર્ણ આ ખૂણા એની સામેની બાજુના છેદમાં કર્ણ એ સાઈનનું સૂત્ર છે તો હું અહીંયા સાઈન એની જગ્યાએ ખૂણા એની સામેની બાજુ છે બીસી અને છેદમાં કર્ણ છે એસી તો હું આમ લખી શકું BC ના છેદમાં એસી બરાબર ત્રણના છેદમાં ચાર અને બરાબર તમારે આપી દેવાનું કે હવે આ ની કંઈક જરૂર જ નથી પણ આપણે પ્રોપર દાખલો ગણવા માટે ને એક્ઝામમાં પ્રિય બતાવવા માટે લખવું પડશે તો અહીંયા BC આપણને મળી જશે ત્રણ કે અને એસી મળી જશે આપણને ચાર કે ચલો પાયથાગોરસમાં સોરી કાટકોણ ત્રિકોણમાં કોઈ પણ બે બાજુ આપણી પાસે હોય તો ત્રીજી બાજુ શોધવા માટે આપણે શું કરીએ છીએ પાયથાગોરસનો પ્રમેય તો તમારે લખવાનું ત્રિકોણ એબીસીમાં પાયથાગોરસ પ્રમાણે કર્ણનો વર્ગ એટલે કે એ સીનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય છે એ બીનો વર્ગ વધતા બીસી નો વર્ગ જે પણ આપણી પાસે કિંમત છે મૂકી એસી ની જગ્યાએ આપણે મૂકી દેવાનું ચાર કે નો વર્ગ બરાબર એ આપણી પાસે નથી શોધવાનું છે એટલે અહીંયા એ નો વર્ગ એમ જ રાખવાનું અને બીસી ની જગ્યાએ આપણે લખી દઈશું ત્રણ કે નો વર્ગ ડન નેક્સ્ટ સ્ટેપ ચારનો વર્ગ થશે સોળ એટલે અહીં આવશે સોળ કેનો વર્ગ બરાબર એ બીનો વર્ગ આપણે શોધવાનું છે વધતા ત્રણનો વર્ગ થશે નવ કેનો વર્ગ આપણે એ બીનો વર્ગ જોતું છે તો એ બીના વર્ગને કરતાં બનાવીએ તો આ સોળ કેનો વર્ગ અને આ પ્લસ નવ છે એ જ્યારે આ બાજુ આવશે તો માઇનસ નવ કેનો વર્ગ થશે અને સોળમાંથી નવ જશે તો સાત વધશે એટલે એ બીનો વર્ગ બરાબર સાત કેનો વર્ગ અહીંયા એ બી નો વર્ગ છે આપણે તો ખાલી એ બી જોતી છે તો વર્ગ જ્યારે સામે જાય તો વર્ગમૂળ થાય એટલે કે એ બી બરાબર વર્ગમૂળમાં સાત અને કે ના વર્ગનું વર્ગમૂળ વર્ગમૂળ થઈ જશે કે એટલે કે એ બી આપણને મળી ગયું વર્ગમૂળમાં સાત કે અહીંયા સુધી કંઈ જ ડાઉટ નથી પાયથાગોરસનો પ્રમાણે તો એપ્લાય કરીને તમને કિંમત શોધતા આવડી જશે હવે ત્રણ કાટકોણ ત્રિકોણમાં ત્રણ બાજુ હોય એટલે કે બે બાજુને કર્ણ આપણને મળી જાય પછી તો આપણને કોઈ પણ ત્રિકોણ મિતિય ગુણોત્તર પૂછે આપણને બસ સૂત્ર આવડતા હોય તો આવડી જાય જો ઘણા સ્ટુડન્ટે ઓપ્શનમાં કાઢી નાખ્યું છે ચેપ્ટર પણ એટલું બધું હાર્ડ નથી કે તમે સાવ એને કાઢી જ નાખો એટલીસ્ટ જેટલા સાબિત કરોના દાખલા કદાચ હાર્ડ લાગતા હોય તો એને આગળનું તો બધું કન્સેપ્ટ બહુ ઇઝી છે એટલે એ ઓપ્શનમાં ન કાઢતા રિવિઝનનો વિડીયો એકવાર જોઈ

સાતના છેદમાં ચાર ચલો બીજું આપણને શું પૂછ્યું છે ટેન એ ની કિંમત તો ટેન એની કિંમત જો અહીંયા બતાવું છું તમને ટેન એ ની કિંમત શોધવા માટે ટેનનું સૂત્ર છે સાબાના છેદમાં પાબા ખૂણા એની સામેની બાજુ થાય બીસી અને ખૂણા એની પાસેની બાજુ થાય છે એ બી તો આવશે બીસીના છેદમાં એ બી સોરી એસી નહીં એસી તો તો છે છે બરાબર અને આવી ગયું સાત કે કે ઉડી જશે એટલે કે તમને જવાબ મળી ગયો ત્રણ વર્ગ સાત બસ આવી રીતે હવે તમને અહીંયા તમારી સ્કૂલમાં કે વાળું કોન્સ્ટન્ટ લઈને કરાવ્યું છે કે ડાયરેક્ટ કરાવે છે એ તમે મને કમેન્ટ કરી શકો છો બરાબર બીજો આ ટાઈપનો દાખલો પૂછાય છે કે ભાઈ ત્રિકોણમિતિના કોષ્ટકનો ઉપયોગ કરીને આપણે કિંમત શોધવાની છે અને આ ચેપ્ટરમાં ત્રિકોણમિતિનું કોષ્ટક તો તમને આવડવું જ જોઈએ કારણ કે એક માર્ક્સમાં કાં તો ડાયરેક્ટ કોઈની કિંમત પૂછી દેશે ને કાં તો બે માર્ક્સનો દાખલો આવવાનો છે આવવાનો છે ને આવવાનો જ છે ઓકે અને એના માટે મેં આંગળીની પાંચ આંગળીની મદદથી બહુ વ્યવસ્થિત રીતે શોર્ટ ટ્રેક શીખવાડી છે જો હજુ સુધી વિડીયો ના જોયો હોય તો એકવાર ખાસ ડિસ્ક્રિપ્શન ચેક કરજો તમને બહુ જ હેલ્પફુલ થશે બરાબર ચાલો આપણે અહીંયા બધી કિંમત મૂકવાની છે પ્રશ્ન દાખલો આપણને પૂછ્યો છે બે ટેન વર્ગ પિસ્તાલીસ વત્તા કોસ વર્ગ ત્રીસ માઇનસ સાઠ સાઈન વર્ગ સાઠની કિંમત શોધો તો સૌથી પહેલાં તમે રકમ લખી લેશો અને કિંમત મૂકવાની છે તો હું ડાયરેક્ટ કિંમત મૂકું છું અહીંયા આપ્યું પૂછે બે તો અહીંયા કરશું બે ટેન પિસ્તાલીસની કિંમત થાય એક એટલે કે નો વર્ગ વધતા કોસ ત્રીસની કિંમત જે આવે એનો વર્ગ કરવાનો જુઓ કોસ ત્રીસની કિંમત કેટલી આવશે જોવા માટે અહીંથી શરૂઆત કરવાની ઝીરો ત્રીસ ઉપર ત્રણ આંગળી છે એટલે વર્ગમૂળ ત્રણના છેદમાં બે કઈ રીતે આવી તમને અત્યારે નહીં સમજાય તો તમે ખાસ એ વિડીયો જોઈ લેજો એટલે આઈડિયા આવી જશે નેક્સ્ટ સાઈન સાહીઠની કિંમત શોધવા માટે ઝીરો ત્રીસ પિસ્તાલીસ સાહીઠ તો નીચે ત્રણ આંગળી છે એટલે એનું કિંમત આવશે વર્ગમૂળ ત્રણના છેદમાં બે અથવા તો તમે આમ પણ યાદ રાખી શકો છો કોષ ત્રીસની જે હોય ને એ સાઈન સાહીઠની હોય ને સાઈન ત્રીસની હોય ને એ કોસ સાઈન ત્રીસની હશે એ કોસ સાઠની હશે અન્ડરસ્ટેન્ડ અને આનો અહીંયા વર્ગ આપ્યો છે એટલે આપણે કરી દેવાનું વર્ગ હવે ગમે રકમ તમને ચેન્જ કરે પણ તમને ત્રિકોણ મિતિની કિંમત આવડતી હોય તો બસ પછી સાદુરૂપ આપતા તો આપણને આવડશે ધોરણથી સાદુરૂપ આપતા ગણિતમાં શીખતા છીએ છે તો નેક્સ્ટ સ્ટેપ થશે અહીંયા બે એકનો વર્ગ એક થાય અને બે એકા બે એટલે હું ડાયરેક્ટ બે રાખું છું પ્લસ વર્ગમૂળ ત્રણનો વર્ગ થશે ત્રણ અને છેદમાં બેનો વર્ગ થશે ચાર માઇનસ વર્ગમૂળ ત્રણનો વર્ગ થશે ત્રણ છેદમાં બેનો વર્ગ થશે ચાર પ્લસ ત્રણ ના છે અને ન આવડે એવું ના થવું જોઈએ બરાબર પ્રેક્ટિસ કરજો એટલે આવડી જશે ચાલો તમારે બુકમાં ટીક કરવાનું છે સ્વાધ્યાય આઠ પોઈન્ટ બે માંથી પ્રશ્ન નંબર બે જેમાં વિકલ્પ છે અને પ્રશ્ન નંબર ચાર જેમાં ખરા ખોટા છે

જે સૂત્ર છે એ સૂત્રની મદદથી તમારે આ દાખલા સોલ્વ કરવાના રહેશે આવો શું કરીશું આપણે સાઈન વર્ગ ત્રેસઠ નામ રાખવું હોય તો આ સાઈન વર્ગ સત્યાવીસ ને ફેરવી નાખવાનું નેવું માંથી આ સત્યાવીસ બાદ કરવા હોય તો સાઈન ની જગ્યાએ શું આવી જશે કોસ આવી જશે બરાબર તો અહીંયા આપણે લખીશું સાઈન વર્ગ ત્રેસઠ વત્તા આને હું સૂત્રમાંથી કો સાઈનમાંથી કોસમાં ફેરવું છું તો અહીંયા થઈ જશે કોસ વર્ગ નેવું માઇનસ થીટા તો નેવું માઇનસ થીટાની જગ્યાએ અહીંયા આવી જશે સત્યાવીસ છેદમાં આપણે કરીએ તો કોસ વર્ગ સત્તર ને હું નાખું તો તેર ઓકે આગળ ચાલીએ આપણે તો અહીંયા આવશે સાઈન વર્ગ ત્રેસઠ પ્લસ કોસ વર્ગ ત્રેસઠ કારણ કે નેવું માંથી સત્યાવીસ જશે તો ત્રેસઠ વધશે છેદમાં માં કોસ વર્ગ સત્તર પ્લસ સાઇન વર્ગ સત્તર થઈ જશે તો તમારે અહીંયા લખવાનું એક છેદમાં એવી જ રીતે અહીંયા કોસ વર્ગ થીટા વત્તા સાઈન વર્ગ સૂત્ર શું થાય છે એક એટલે છેદમાં પણ આવશે એક અને એકા એક એટલે કે આનો જવાબ આપણને મળી ગયો એક નેક્સ્ટ મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ દાખલો છે હન્ડ્રેડ પર્સન્ટ કા બે માર્ક્સમાં આવશે ને જો બે માર્ક્સમાં નહીં આવે તો એક માર્ક્સમાં આ રિલેટેડ કન્સેપ્ટનો દાખલો હશે ખાલી અહીંયા રકમ ચેન્જ થાય ઓકે લઘુકોણવાળાનું જ જે સૂત્ર છે એનો મતલબ કરીને એનો ઉપયોગ કરીને આ દાખલા છે કઈ રીતે ગણશું જો ત્રણ એ એ લઘુકોણનું માપ હોય તથા સાઇન ત્રણ એ બરાબર કોસ એ માઇનસ છવ્વીસ હોય તો એની કિંમત શોધો આજે તમારું આપી દીધું છે ડાબી બાજુ બરાબર જમણી બાજુ નીચે લખી લો હું અહીંયા શું લખીશ સાઈન ત્રણ એ બરાબર કોસ એ માઇનસ છવ્વીસ હવે તમારે જે લઘુકોણના સૂત્ર છે એનો ઉપયોગ કરવાનો છે કાં તો તમે સાઈનને કોસમાં ફેરવો અને કાં તો તમે કોસને સાઈનમાં ફેરવો હું આપણે આ જો ઈઝી છે ને એને ફેરવવાનું એટલે આપણે આ સાઈનની જગ્યાએ કોસમાં ફેરવવું હોય તો આપણે આમ લખી શકીએ કોસ નેવું માઇનસ થીટા અને અહીંયા થીટાની જગ્યાએ છે ત્રણ એ એટલે અહીંયા આવશે નેવું માઇનસ ત્રણ બરાબર સામનેની બાજુ એમ જ રહેવા દો કોસ એ માઇનસ છવ્વીસ ચાલો હવે આ નેવું માઇનસ ત્રણ અને એ માઇનસ છવ્વીસ લઘુકોણના માપ હોવાથી આપણે એને સરખાઈ દેવાના તમે યાદ રાખો કે ડાબી બાજુ કેન્સલ તો છે બંનેના તમે સરખાવી દો તો અહીંયા આવશે નેવું માઇનસ ત્રણ એ બરાબર એ માઇનસ છવ્વીસ હવે આપણે એ એને સાથે કરીએ અને અચળપદને સાથે કરીએ તો આ નેવું નામ રહેશે એની જ જગ્યાએ આ માઇનસ છવ્વીસથી જે બરાબરની આ બાજુ આવશે તો થઈ જશે પ્લસ છવ્વીસ બરાબર આ એ નામ રહેશે અને આ માઇનસ ત્રણ બરાબરની આ બાજુ આવશે તો થઈ જશે પ્લસ ત્રણ એ ડન નેક્સ્ટ સ્ટેપ આપણે કરીએ સરવાળો તો છ વત્તા ઝીરો છ ને બે થશે નવ દસ ને એક અગિયાર એટલે નવ ને બે થશે અગિયાર એકસો સોળ બરાબર ત્રણ વત્તા એક થઈ ગયું ચાર એ આપણે શું જોતું છે એ તો એને આપણે કરતા બનાવીશું તો અહીંયા આવશે એકસો સોળના છેદમાં ચાર અને છેદ ઉડાડીએ જ્યારે ભાંગાકાર કરશું તો તમારું થઈ જશે ચાર દુ આઠ નવ દસ અગિયાર ત્રણ વચ્ચે થયા છ અને તમારું થશે નવ ચોક છત્રીસ એટલે કે એની કિંમત આપણને મળી ગઈ ઓગણત્રીસ બસ તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જો વધારે સ્ટેપનો દાખલો હોય તો બે માર્ક્સમાં પૂછે ને એકદમ એક બે સ્ટેપમાં સોલ્યુશન થઈ જતું હોય તો એ રીતનું તમને એક માર્ક્સમાં પૂછે છે એટલે આ દાખલા આવડવા પડે હજી કહું છું રિવિઝન ખાસ જોજો જેમાં તમને બહુ બધા દાખલા મેં શીખવાડેલા છે અને બાકી અહીંયા તો હું તમને સોલ્વ કરાવી જ રહી છું ચલો નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો જે બે માર્ક્સમાં અને હેતુલક્ષી પ્રશ્ન માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને એટલું જ સોલ્યુશન ઇઝી છે જો તમારે શું કરવાનું છે સેમ ટુ સેમ હું કહું ને એટલા જ સ્ટેપ તમારે કરી દેવાના એટલે તમને દાખલો આવડી જશે બે માંથી બે માર્ક્સ પૂરેપૂરા પૂછ્યું હોય તમને કે જો એ બી અને સી એ ત્રિકોણ એ ના ખૂણા હોય તો સાબિત કરો કે સાઈન બી વત્તા સી ના છેદમાં બે બરાબર કોસ એના છેદમાં બે સૌથી પહેલા શરૂઆત કરવાની કે જે એ બી સી નામ આપ્યું છે તો એનો મતલબ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો એકસો એસી થાય તો આપણે અહીંયા લખી દઈએ કે ભાઈ એ વત્તા બી વત્તા સી બરાબર એકસો એસી કેમ કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો એકસો એસી થાય જો અહીંયા પી ક્યુ આર આપ્યો તો પી વત્તા ક્યુ વત્તા આર કરવાનું રહે ડન નેક્સ્ટ સ્ટેપ તમારે કરવાનું કે જો અહીંયા જોવાનું અહીંયા ડાબી બાજુ તમારે શું જોતું છે બી અને સી જ જોતું છે એ નથી જોતું તો એને તમારે મોકલી દેવાનું જમણી બાજુ તો અહીંયા પ્લસ એ છે ને સામે જશે તો માઇનસ થઈ જશે એટલે અહીંયા વધ્યું બી વત્તા સી બરાબર એકસો એસી માઇનસ એ ડન હવે અહીંયા તમારે છેદમાં શું જોતું છે બે નો મતલબ કે તમારે સમીકરણને બંને બાજુ બે વડે ભાંગી નાખવાનું તો હું અહીંયા લખીશ સમીકરણને સમીકરણને બંને બાજુ બે વડે ભાંગતા ચલો આપણે બંને બાજુ બે વડે ભાંગી નાખીએ તો અહીંયા ડાબી બાજુ છે બી વત્તા તો બી પ્લસ સી ના છેદમાં બે આવશે બરાબર એકસો એસી ના છેદમાં બે માઇનસ એ ના છેદમાં બે રાઈટ બે આરે ભાંગાકાર કરવાનો છે તો બંને ટર્મ આરે કરવાનો તો નેક્સ્ટ સ્ટેપ થશે બી વત્તા સીના છેદમાં બે બરાબર એકસો એસીના છેદમાં બે એટલે કે નેવું માઇનસ એના છેદમાં બે આવી ગયું હવે જુઓ અહીંયા ડાબી બાજુ શું છે સાઈન એનો મતલબ તમારે આ સમીકરણને બંને બાજુ સાઈન વડે ગુણતા લખવાનું સમીકરણને સાઈન સાથે ગુણતા તો આપણે બંને બાજુ સાઈન વડે ગુણાકાર કરીએ તો ડાબી બાજુ થઈ જશે સાઈન બી વત્તા સીના છેદમાં બે બરાબર જમણી બાજુ સાઈન ને આરે ગુણીએ તો અહીંયા થઈ જશે સાઈન નેવું માઇનસ એ ના છેદમાં બે જુઓ હવે તમારે જે સાબિત કરવાનું છે ને એની ડાબી બાજુ જુઓ તો તમને ડાબી બાજુ મળી ગઈ અને જમણી બાજુ આ લાવવાની છે તો એ પણ મળી ગયું કઈ રીતે સાઈન નેવું માઇનસ થીટાનું સૂત્ર શું થાય કો થીટા તો હું અહીંયા સાઈન નેવું માઇનસ થીટાની જગ્યાએ કો થીટા લખી શકું તો કોસ અને થીટાની જગ્યાએ અહીંયા છે એના છેદમાં બે એટલે આવશે કોસ એના છેદમાં બે ડાબી બાજુ શું છે સાઈન બી વત્તા સીના છેદમાં બે આ તમારું સાબિત થઈ ગયું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફરીથી તમને સ્ટેપ સમજાવી દઉં સૌથી પહેલાં તમારે ત્રણેય ખૂણાનો સરવાળો એકસો એંસી બતાવી દેવાનો જે બે ખૂણા અહીંયા જોતા હોય રાખવાનો અને ત્રીજો આપી દેવાનો સામેની બાજુ બંને બાજુ સમીકરણને બે વડે ભાંગી નાખવાનું પછી ડાબી બાજુમાં અહીંયા જે આપ્યું હોય એના વડે બંને બાજુ સમીકરણને ગુણી નાખવાનું અને તમને આ સૂત્ર મળી જશે હવે જો કદાચ તમને એક માર્ક્સમાં પૂછે આવી રીતે પૂછ્યું હોય કે ભાઈ ટેન પી વત્તા ક્યુના છેદમાં બે બરાબર શું થાય તો તમારે કઈ રીતે યાદ રાખવાનું ટેન નું ઊંધું શું છે કોટ એટલે અહીંયા લખીશું કોટ નેક્સ્ટ પી ક્યુ તો ત્રીજો ખૂણો બાકી છે કયો બાકી છે આર તો અહીંયા લખવાનું આર ના છેદમાં આપવાનું આવી રીતે તમને હેતુલક્ષી પ્રશ્ન યાદ રાખવાના રહેશે ગયું કીધું હોય કે ભાઈ જો એ બી અને સી એ ત્રિકોણ એ બી સી ના ખૂણા હોય તો આવી રીતે આપી દીધું હોય કે ભાઈ કોશેક એ વત્તા સી ના છેદમાં બે બરાબર શું થશે તો કોશેક ની સાથે આવશે સેક એ આવી ગયું સી આવી ગયું નથી કોણ એવું બી તો સેક બી ના છેદમાં બે આવી રીતે હેતુલક્ષી પ્રશ્નમાં તમે યાદ રાખી શકો છો ને આ તમારું થઈ ગયું બે માર્ક્સમાં પૂછે તો ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે હવે આમાં તમારે બીજું શું જોવાનું છે બુક લઈ લો જેમાં સ્વાધ્યાય આઠ પોઈન્ટ ચારમાં જે વિકલ્પ વિકલ્પ આપ્યા છે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે હેતુલક્ષી પ્રશ્ન માટે અને સાબિત કરોના દાખલા છે જે એ અત્યારે હું નથી કરાવતી કારણ કે રિવિઝનનો વિડીયો જોજો જેમાં મેં ડિટેલમાં ઘણા બધા દાખલા સોલ્વ કરાવ્યા છે ને તમને ખૂબ જ હેલ્પ થશે એટલીસ્ટ એટલા તો તમે સાબિત કરોના દાખલા કરી જ લો બહુ વધારે ન કરો તો કંઈ નહીં પણ છેલ્લા ત્રણ વર્ષમાં પૂછાઈ ગયેલા છે એ અને બાકી જે ઇમ્પોર્ટન્ટ છે ને મેં રિવિઝન વિડીયોમાં લીધેલા છે ઓકે ચાલો નેક્સ્ટ ચેપ્ટરની શરૂઆત શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર નવ ત્રિકોણ મિતિના ઉપયોગોનું ચેપ્ટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે બેઝિક મેથ્સ વાળાને આ ચેપ્ટરમાંથી માંથી બે માર્ક્સ ના કાતો હેતુ પ્રશ્ન પૂછાશે કા તો આ રીતના બે માર્ક્સના દાખલા પૂછાશે જેમાં તમને કન્ડિશન આપી હશે ને આ કન્ડિશન પ્રમાણે તમારે જાતે આકૃતિ બનાવવાની છે જે કાટકોણ ત્રિકોણ બનશે ને પછી આપણે જે સૂત્ર છે એની મદદથી કરી શકશું હું તમને અહીંયા કેટલાક દાખલા સમજાવું છું જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને એટલા દાખલા કરી રહેશો પછી કોઈ પણ રીતના દાખલા તમને પૂછાશે તો આવડશે બાકી જો સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને આ ચેપ્ટર માંથી ચાર માર્ક્સનો દાખલો આવવાનો જ છે અને હું ખાસ કહું છું કે ટેક્સ બુકમાંથી જ કરજો સ્વાધ્યાયના અને ઉદાહરણના એમાંથી જ આવશે મેં આ ચેપ્ટરનો એક આખું વન રિવિઝનનો વિડીયો અપલોડ કરેલો છે ચેનલમાં જો તમે ના જોયો હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ તમે જોઈ શકો છો જેમાં મેં ઘણા ટાઈપના દાખલા અને છેલ્લા ત્રણ વર્ષમાં બોર્ડના પૂછાઈ ગયેલા દાખલાના સોલ્યુશનની સાથે વિડિયો અપલોડ કરેલો છે તો આ વિડીયો કમ્પ્લીટ થાય પછી તમે ચેપ્ટર વાઈઝ જે જે ચેપ્ટરનું આખું રિવિઝન જોવા માંગતા હોય તમે જોઈ શકો છો ચાલો અહીંયા તમને કીધું છે કે આ ટાઈપના દાખલા છે ને બે માર્ક્સમાં હોય અથવા તો એક માર્ક્સના હેતુલક્ષીમાં પણ પૂછી શકે છે કીધું છે કે વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે કે જેથી તેની ટોચ જમીન સાથે ત્રીસ ડિગ્રી માપનો ખૂણો બનાવે સૌથી પહેલાં જો આ એક જમીન છે અને આ એક આખે આખું ઊભેલું ઝાડ છે હવે વાવાઝોડાના કારણે એટલો તેજ પવન આવે છે કે ઝાડ જે છે એ અહીંયાથી સપોઝ ભાંગી જાય છે રાઈટ તો ભાંગી જાય એનો મતલબ વાંચીએ એટલું આપણને કીધું હતું અને તેની ટોચ એટલે કે આ જે ટોચ જે છે એ ઝાડની ટોચ હવે કઈ જગ્યાએ આવી ગઈ અહીંયા નીચે કારણ કે ભાંગી ગયું છે જમીન સાથે ત્રીસ ડિગ્રીનો ખૂણો બનાવે છે ને આ જમીન સાથે ત્રીસ માપનો ખૂણો બનાવે તો ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર આઠ મીટર હોય એટલે આ જે અંતર છે એ આપણને આઠ મીટર આપી દીધું છે તો ઝાડની લંબાઈ શોધો એનો મતલબ આટલો ભાગ આપણે શોધવાનો છે હું અહીંયા નામ આપી દઉં છું કે આ છે મારું એ આ છે બી આ છે સી અને અહીંયા આપી દઉં ડી તો ઝાડની લંબાઈ તમારે અહીંયા લખવાનું ઝાડની લંબાઈ કેટલી હશે ઝાડની લંબાઈ બરાબર ઝાડની લંબાઈ એટલે કે બીડી તો બી નું માપ કેટલું હશે જો તમે આ એ બી વત્તા એ સી કરો તો તમને બીડી મળી જાય હવે તમને એમ થશે કે આ શું કર્યું એ બી વત્તા બી સી હું તમને સમજાવી દઉં આટલું તો તમારું ઝાડ છે તે અને આ ઉપરનો ભાગ જે છે એ તમારો હવે નીચે વળીને જતો રહ્યો છે એટલે આ બંનેનો તમે સરવાળો કરશો તો તમને આખી ઝાડની ઊંચાઈ મળી જશે એટલે બે વસ્તુ શોધવાનું છે આ ધ્યાનમાં લઈને આ તમારી એબી જે છે એ સામેની બાજુ છે આ ખૂણા ત્રીસ માટે આ પાસેની બાજુ છે અને આ છે તમારો કર્ણ હવે તમારે જો આ બાજુ શોધવી હોય તો તમે ઘણા બધા સૂત્ર કે ભાઈ સામેની બાજુના છેદમાં કર્ણ નહીં પણ પાસેની બાજુના છેદમાં સામેની બાજુ અને કર્ણ શોધવો તો પાબાના છેદમાં કર્ણ એ રીતે યુઝ કરી શકો છો હવે તમે કયું સૂત્ર વાપરો છો એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે હું સૌથી પહેલાં એ બી શોધવું હોય તો ટેનની આ સામેની બાજુ છે આ પાસેની બાજુ છે ને સાબાના છેદમાં પાબા ટેનનું સૂત્ર છે તો હું લખીશ ટેન ટેત્રીસ ટેત્રીસ બરાબર સામેની બાજુ એટલે કે એ બી છેદમાં પાસેની બાજુ છે બીસી આપણે એ બીને શોધવાનું છે તો સૌથી પહેલાં ત્રીસની કિંમત શોધવા માટે એક ના છે ત્રણ ટેન ત્રીસની કિંમત મળી ગઈ એક ના છેદમાં વર્ગમૂળ ત્રણ એ બી આપણે શોધવાનું છે એટલે એ જ રહેશે છેદમાં બીસીની કિંમત આપણી પાસે છે આઠ મીટર ડન ક્રોસ ગુણાકાર કરશું તો અહીંયા થશે આઠ એકા આઠ અને આ એ બીની સાથે વર્ગમૂળ ત્રણ ગુણાકારમાં આવશે અને ગુણાકાર જ્યારે સામે જાય તો થઈ જાય ભાંગાકારમાં એટલે અહીંયા આવી ગયું આઠના છેદમાં વર્ગમૂળ ત્રણ શેની કિંમત આપણને મળી ગયા એ બીની ચલો એબી મળી ગયું પણ અહીંયા દાખલો પૂરો નથી આ કાંઈ ઝાડની ઊંચાઈ નથી આ તો એનો અડધો ભાગ જ થયો છે હજી આ ઉપરનો ભાગ શોધવાનો બાકી છે અને ઉપરનો ભાગ કેટલો હશે આ જે નીચે વળી ગયો છે એ તો નીચે વળી ગયો છે એ શોધવા માટે આપણે એસી શોધવું પડશે તો એસી માટે જુઓ હવે તમારે આ કરી શકો આ કઈ બાજુ થઈ પાબા અને આ શું થયું કર્ણ તો તમે પાબાના છેદમાં કર્ણ એમ પણ કરી શકો છો અથવા તો આ કઈ બાજુ થઈ સામેની તો સાબાના છેદમાં કર્ણ એવી રીતે પણ કરી શકો છો તો હું સાઈનનું સૂત્ર વાપરું કે ભાઈ સાઈન ત્રીસ બરાબર સાબા અહીંયા સામેની બાજુ થઈ એબી અને છેદમાં કર્ણ કર્ણ છે એસી

બરાબર આ બંનેનો ગુણાકાર થશે તો આઠ દુ સોળ અને સોળના છેદમાં વર્ગમૂળ મૂળમાં ત્રણ ચાલો સમજાઈ ગયું આપણે શું શોધવાનું છે ઝાડની લંબાઈ તો ઝાડની લંબાઈ શોધવા માટે આ બંનેનો સરવાળો કરવો પડશે તો આપણે અહીંયા કરીએ એ બી વત્તા બીસી એ ની કિંમત આપણી પાસે છે આઠના છેદમાં વર્ગમૂળમાં ત્રણ વત્તા બીસીની કિંમત આપણી પાસે છે એ બી વત્તા બીસી ને એ બી વત્તા એસી અને એસીની કિંમત આપણી પાસે છે સોળના છેદમાં વર્ગમૂળમાં ત્રણ ઓકે બંનેના છેદ સરખા છે એટલે લસા તમારો થઈ ગયો વર્ગમૂળ ત્રણ અને બંનેના અંશનો સરવાળો કરી નાખે તો સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ને ચોવીસ અહીં આવી જશે ચોવીસના છેદમાં વર્ગમૂળમાં ત્રણ હંમેશા મેં ચેપ્ટરનું આખું રિવિઝન કરાવ્યું હતું ત્યારે પણ શીખવાડ્યું હતું ક્યારેય છેદમાં વર્ગમૂળ રહેવું પડે નહીં તો છેદમાંથી વર્ગમૂળ કાઢવા માટે આપણે કરણી લેશું કરણી લેવા માટે અહીંયા ગુણીશું વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ તો અહીંયા થઈ જશે ચોવીસ વર્ગમૂળ ત્રણ અને છેદમાં વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ થઈ જશે આખા ત્રણ દાન છેદ ઉડાડીએ તો આઠ તેરી ચોવીસ થાય એટલે કે જવાબ મળી ગયો આઠ વર્ગમૂળમાં ત્રણ મીટર અને લખવાનું કે આમ ઝાડની લંબાઈ આઠ વર્ગમૂળ ત્રણ મીટર થાય

તો ટાવરની ઊંચાઈ શોધો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને ફ્રીકવેન્ટલી પૂછાતો દાખલો છે તમને આકૃતિ દોરતા આવડવી પડે જેમ કે આ ટાવર છે અને આ છે જમીન હવે શું કીધું છે ટાવરના પાયાથી આ એનો પાયો છે ત્રીસ મીટર એટલે કે અહીંયા એક બિંદુ છે તો આ અંતર તમને આપી દીધું છે ત્રીસ મીટર દૂર રહેલ જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચનો ઉત્સેધકોણ ઉપર જોઈએ એટલે ઉચ્ચેદ બને અને ઉચ્છેદ આપી દીધો છે ત્રીસ ડિગ્રી તો ટાવરની ઊંચાઈ શોધો આપણે નામકરણ કરી દઈએ તો અહીંયા લખે એ બી સી કાટકોણ ત્રિકોણ બનશે જ્યાં બિન ખૂણો બી હશે એ નેવું ડિગ્રી હશે તમારે અહીંયા લખવાનું રહેશે એ બી બરાબર ટાવરની ઊંચાઈ છે સી બરાબર ટાવર અને જમીન પરના બિંદુ વચ્ચેનું અંતર છે ઓકે હવે આજે છે ત્રીસ માટેની એ બી જે છે એ સામેની બાજુ છે અને બીસી જે છે એ પાસેની બાજુ છે તો આપણે સાબાના છેદમાં પાબા એટલે કે સૂત્ર વાપરશું આ ચેપ્ટરમાં ટેન અને સાઇનના સૂત્રથી જ આખું ચેપ્ટર મોસ્ટ ઓફ બની જાય જરૂર જ નહીં પડે બીજા સૂત્રની બરાબર તો હું અહીંયા લખીશ ટેન ત્રીસ હવે હું જે જે કન્સેપ્ટ લખવાનું છે ને કે એ બી આ છે બીસી આ છે કાટકોણ ત્રિકોણ એ બીસીમાં પછી સૂત્ર એપ્લાય કરવાનું એ બધું જ તમારે લખવાનું રહેશે જ તે હું ડાયરેક્ટ તમને મેથડ સમજાવું છું ઓકે તો અહીંયા આપણે લખીશું કે ટેન ત્રીસ ડિગ્રી બરાબર સામેની બાજુ છે એ છેદમાં પાસેની બાજુ છે બીસી કિંમત મૂકીએ ટેન ત્રીસની કિંમત કેટલી થશે તો અગેઈન હાથનો ઉપયોગ કરીશું આ છે ઝીરો આ છે ત્રીસ ટેન માટેનું સૂત્ર છે વર્ગમૂળમાં નીચેની આંગળી છેદમાં વર્ગમૂળમાં ઉપરની આંગળી નીચે એક આંગળી હોવાથી એકનું વર્ગમૂળ એક થશે એટલે કે એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણ રાઈટ કઈ રીતે લખું છું એના માટે મેં શોર્ટ વિડીયો બનાવ્યો છે તમે જોઈ શકો છો લિંક ડિસ્ક્રિપ્શનમાં હશે બાકી આપણે એ બી શોધવાનું છે એટલે એ બીની જગ્યાએ એ બી લખીશું અને બીસીની જગ્યાએ મૂકીશું ત્રીસ ચલો એને આપણે કરતાં બનાવીએ તો અહીંયા તમારું થશે વર્ગમૂળ ત્રણ ગુણ્યા એ બી બરાબર ત્રીસ ગુણ્યા એક થઈ જશે ત્રીસ એ બીને કરતાં બનાવશું તો વર્ગમૂળ ત્રણ જે છે અહીંયા ગુણાકારમાં છે ને ગુણાકાર જ્યારે સામે જાય તો થાય ભાંગાકારમાં હમણાં જ મેં આગળના એક્ઝામ્પલમાં તમને શીખવાડ્યું એમ કે ક્યારેય છેદમાં વર્ગમૂળવાળી સંખ્યા નહીં રાખવાની તો કરણી લેશું આપણે ઉપર અને નીચે વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ ત્રણ ગુણીશું એટલે નેક્સ્ટ સ્ટેપ તમારું થશે ત્રીસ વર્ગમૂળમાં ત્રણ છેદમાં વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ આખા ત્રણ થઈ જાય અને હવે છેદ ઉડાડી નાખવાના દસ તેરી ત્રીસ એટલે જવાબ આવી ગયો દસ વર્ગમૂળ ત્રણ મીટર ને લખવાનું કે આમ ટાવરની લંબાઈ દસ વર્ગમૂળ ત્રણ મીટર થાય આઈ હોપ તમને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું છે જો સમજાતું હોય તો પ્લીઝ સ્ટુડન્ટ વિડીયોને લાઈક કરીને તમારા ફ્રેન્ડના ગ્રુપમાં શેર કરી દો કારણ કે તમને મને પણ હેલ્પ થશે અને તમે શેર કરશો તો શેરિંગ ઇઝ કેરિંગ ઓકે જે બોર્ડ પર આવી રહ્યો છે સૂર્યના ઉત્સેદ કોણ વાળો છે સૌથી પહેલા આજે છે ને સાઈઠ ડિગ્રીથી ઘટીને ત્રીસ ડિગ્રી થતાં એના માટે તમને આકૃતિ દોરતા આવડવી પડે તો મેં જયારે આ ચેપ્ટરનું રિવિઝન કરાવ્યું હતું એક વિડીયોમાં એમાં મેં વ્યવસ્થિત રીતે તમે શીખવાડ્યું જેમ કે આ ટાવર હોય તો સૂર્યનો ઉચ્છેદ કોણ ત્રીસ હોય અને સપોઝ અહીંયા એક મકાન છે અને એક બીજું મકાન અહીંયા છે તો હું એમ કહું છું કે એકનો ઉચ્છેદ કોણ સાઠ ડિગ્રી થાય છે અને એકનો ત્રીસ થશે તો હું ગમે ત્યાં સાઈઠ અને ત્રીસ લખી શકું નહીં તો જેટલી નજીક હોય એટલો તમારો ખૂણો મોટો થાય રાઈટ જેટલું તમે અહીંયા ઘર છે તો ટાવરથી જેટલું નજીક એટલો તમારો ખૂણો મોટો થાય અને જેટલું દૂર એટલો ખૂણો નાનો થાય વ્યવસ્થિત રીતે મેં તમને ત્યારે એક્ઝામ્પલમાં જેમ કે તમે પહેલી બેન્ચિસમાં બેઠા છો તો બોર્ડ સામે જોવા માટે ઊંચું વધારે મોઢું કરવું પડે અને છેલ્લી બેન્ચિસમાં બેઠા છો તો વધારે ઊંચું મોઢું કરવું પડે નહીં નાનો ખૂણો બને આ કન્સેપ્ટ મેં ત્યારે તમને સમજાવ્યો હતો ને આ રિલેટેડ ખરા ખોટા ને ખાલી જગ્યાને એવું પૂછાય છે બાકી સૂર્યનો ઉચ્છેદ કોણ અને એટલે કે ટાવરની લંબાઈ અને પડછાયની લંબાઈ સમાન હોય તો સૂર્યનો ઉચ્છેદ કોણ કેટલો થાય પિસ્તાલીસ ડિગ્રી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે હેતુલક્ષી પ્રશ્ન માટે વિડીયો ખાસ તમે જોઈ લેજો અને મોટા ચાર માર્ક્સના દાખલા જે સ્ટાન્ડર્ડ મેસવાળાને આવવાના છે એ પણ મેં એમાં ડીપમાં સમજાવેલા છે ઓકે ચલો તો અહીંયા આપણે આકૃતિ દોરશું કે સૂર્યના ઉચ્છેદ કોણનું માપ સાઠ ડિગ્રીથી ઘટીને ત્રીસ ડિગ્રી થતા સમતલ જમીન પર ઊભેલ ટાવરના પડછાયાની લંબાઈમાં ચાલીસ મીટર જેટલો વધારો થાય છે તો ટાવરની ઊંચાઈ શોધો સૌથી પહેલાં શું કરીશું કે આ એક સમતલ જમીન છે અને આ સમતલ જમીન ઉપર એક ટાવર ઊભેલો છે શું કીધું છે કે સૂર્યના ઉચ્છેદ કોણનું માપ સાઠ ડિગ્રીથી ઘટીને ત્રીસ ડિગ્રી થતાં સમતલ જમીન પર ઊભેલ ટાવરના પડછા યાની લંબાઈમાં એટલે કે જ્યારે સૂર્યનો ઉચ્છેદ કોણનું માપ સાઠ ડિગ્રી હશે તો નજીક કોઈ એના માટે મોટો ખૂણો તો નજીક માટે સાઠ ડિગ્રી અને હવે ઘટી જાય છે એનો મતલબ જેટલો એ દૂર જશે એટલો તમારો ખૂણો નાનો બનશે એટલે આ ખૂણો બની ગયો ત્રીસ ડિગ્રી તો સાઈઠ થી ત્રીસ બને છે ત્યારે એની પડછાયાની જો પહેલાં અહીંયા સુધીની જ આકૃતિ હતી સાહીઠ હતો ત્યારે હવે ત્રીસ બન્યો ત્યારે પડછાયું એટલો વધી ગયો અને આટલું અંતર તમને આપી દીધું છે કે ચાલીસ મીટર પડછાયું વધી જાય છે એનો મતલબ આજે છે એ તમારું છે ચાલીસ મીટર તો ટાવરની ઊંચાઈ શોધો સેમ રિવિઝનમાં આ દાખલો સમજાવ્યો હતો અહીંયા ફરીથી સેમ ટુ સેમ લેવાઈ ગયો ચાલો એ બી સીડી હું અહીંયા નામ આપી દઉં કે આ કાટકોણ ત્રિકોણ છે અહીંયા એ બી બરાબર ટાવરની ઊંચાઈ છે બી સી બરાબર ટાવરના પડછાયાની લંબાઈ જ્યારે સાઈઠ ડિગ્રીનો ઉચ્છેદ કોણ હોય ત્યારે અને બી ડી બરાબર ટાવરના પડછાયાની લંબાઈ જ્યારે ત્રીસ ડિગ્રીનો ઉચ્છેદ કોણ હોય ત્યારે ઓકે તો હવે આપણે ધારી લઈએ કે ભાઈ ટાવરની ઊંચાઈ એ બી બરાબર એચ છે કેમ મેં ધારી લીધું કારણ કે વારાઘડીએ એ બી એ બી એવું લખવું નહીં ને એટલે અને બીસી આપણે ધારી લઈએ એક્સ તો અહીંયા મેં લીધું બીસી બરાબર એક્સ મીટર ડન હવે જો આ બી ડી જે છે એ બી ડી આખું કેટલું થાય ચાલીસ વત્તા એક્સ તો હું અહીંયા લખી નાખું કે બી ડી બરાબર ચાલીસ વત્તા એક્સ મીટર અથવા તો એક્સ વત્તા ચાલીસ તમે ગમે એમ લખો ચાલે બરાબર હવે બે તમને કાટકોણ ત્રિકોણ દેખાઈ રહ્યા છે એ લઈ લઈએ તો હું લખું કે આપણે સૂત્રનો ઉપયોગ કરીએ તો ટેન સા માટે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો સાબાના ના છેદમાં પાબા સૂત્ર થશે ટેન નું તો અહીંયા લખીશું ટેન સાહીઠ ડિગ્રી બરાબર ના બીસી ઓકે કિંમત મૂકીએ ટેન ની કિંમત કેટલી થશે ઝીરો ત્રીસ પિસ્તાલીસ સાહીઠ નીચે ત્રણ આંગળી છે એચ છેદમાં બીસીની જગ્યાએ આપણે લખીશું એક્સ હવે તમે આમાં એચને કરતા બનાવી નાખો હું જો એચને કરતા બનાવું તો ક્રોસ ગુણાકાર થશે તો આ બંનેનો ગુણાકાર થઈ ગયો એટલે અહીંયા આવી ગયું વર્ગમૂળ ત્રણ ગુણ્યા એક્સ અને આપી દો સમીકરણ નંબર એક ડન હવે મોટો બે ત્રિકોણ બનતા હોય ને ત્યારે તમારે આવી જ રીતે એક જ સેમ જ સોલ્યુશન હોય પેલા પહેલા ત્રિકોણમાં બનાવવાનું એને સમીકરણ એક આપવાનું પછી બીજા ત્રિકોણમાં સૂત્ર એપ્લાય કરવાનું એને સમીકરણ બે આપવાનું બે સમીકરણ પરથી તમારો ફાઇનલ જવાબ આવી જશે ચલો હવે આ મોટો જે ત્રિકોણ દે એબીડી એમાં આપણે સૂત્ર એપ્લાય કરીએ તો ત્રિકોણ એ બીડીમાં શું આવશે ટેન સાહીઠ નહીં ટેન ત્રીસ ટેન ત્રીસની કિંમત લખીશું ટેન ત્રીસ બરાબર સામેની બાજુ સામેની બાજુ છે એ છેદમાં પાસેની બાજુ થશે બીડી તો અહીંયા આવી ગયું બીડી ચલો બધી કિંમત મૂકીએ ટેન ત્રીસની કિંમત આવે છે એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણ બરાબર એ જગ્યાએ આપણે એચ લખીશું અને બીડી છે આપણું ચાલીસ વત્તા એક્સ તો અહીંયા આવશે ચાલીસ વત્તા એક્સ ડન હવે સમીકરણ એક પરથી જ્યાં એચ દેખાય છે ત્યાં આપણે લખીશું વર્ગમૂળ ત્રણ એક્સ તો અહીંયા આવશે એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણ બરાબર એચની જગ્યાએ લખીએ વર્ગમૂળ ત્રણ એક્સ છેદમાં ચાલીસ વત્તા એક્સ ક્રોસ ગુણાકાર કરી નાખીએ આપણે તો જ્યારે ચોકડી ગુણાકાર કરશું ત્યારે એકનો ગુણાકાર ચાલીસ વત્તા એક્સ થશે તો જશે અહીંયા ચાલીસ વત્તા એક્સ બરાબર વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ ત્રણ થઈ જશે ત્રણ અને અહીંયા ચલ આવી ગયું એક્સ એક્સ એક્સને સાથે કરીએ તો આ પ્લસ ચાલીસ અહીંયા એમ જ રહેશે અને આ પ્લસ એક્સ બરાબરની સામે જશે તો માઇનસ થઈ જશે અને ત્રણમાંથી એકવાર જશે તો આવશે બે એક્સ એક્સને કરતાં બનાવીએ તો અહીંયા ચાલીસ નામ રહેશે આ બે ગુણાકાર છે ગુણાકાર જ્યારે સામે જાય તો ભાંગાકારમાં થાય ને વીસ દુ ચાલીસ એટલે એક્સની કિંમત આપણને મળી ગઈ વીસ અહીંયા તો આપણે એક્સ નહોતું જોતું શું જોતું હતું ટાવરની ઊંચાઈ જોતી હતી ઓકે સમીકરણ એકમાં જ્યાં એક્સ દેખાય ત્યાં આપણે એક્સની કિંમત મૂકવાની એટલે આપણને એચ મળી ગયું તો લખવાનું એક્સની કિંમત સમીકરણ નંબર એકમાં મૂકતા એચ બરાબર વર્ગમૂળ ત્રણ ગુણ્યા એક્સ છે વીસ એટલે કે એચની કિંમત આપણને મળી ગઈ વીસ વર્ગમૂળ ત્રણ મીટર અને લખવાનું કે આમ ટાવરની ઊંચાઈ એબી એટલે ટાવર છે અને એબી એટલે એચ છે એચ એટલે બેઝિકલી શું છે ટાવર તો લખીશું આમ ટાવરની ઊંચાઈ વીસ વર્ગમૂળ ત્રણ મીટર થાય અહીંયા આખો દાખલો કમ્પ્લીટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બે માર્ક્સમાં પૂછી પણ શકે એવું નથી કે એકદમ ઇઝી ઇઝી કન્સેપ્ટ આપણે કરીને જવાનું છે આપણે તૈયાર રહેવાનું છે એકદમ સારું એવું કવચ પહેરીને જવાનું છે કે ગમે રીતના દાખલા આવડે આવે તો આપણને સોલ્યુશન એનું આવડવું જોઈએ ઓકે બાકી ચાર માર્ક્સના દાખલા પૂછાય છે જે સ્ટાન્ડર્ડ મેથ્સવાળા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો હું અહીંયા અત્યારે નથી સમજાવતી કારણ કે મેં બહુ વ્યવસ્થિત રીતે ડીપમાં સમજાવ્યા છે જ્યારે આ ચેપ્ટરનું રિવિઝન કરાવ્યું ને ત્યારે એમાં છેલ્લા બે વખતે બોર્ડમાં પૂછાઈ ગયેલા ચાર ચાર માર્ક્સના દાખલા છે એ પણ સોલ્વ કરાવ્યા છે તો તમે ખાસ એ વિડીયો જોઈ લેજો એટલે તમને આઈડિયા આવી જશે ઓકે ચાલો તો હવે આપણે જોઈએ નેક્સ્ટ આપણે ચેપ્ટરનું રિવિઝન કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર દસ વર્તુળ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે એકદમ ઈઝી ચેપ્ટર છે સૌથી પહેલા કન્સેપ્ટથી શરૂઆત કરીએ તો કયા કયા ટોપિક્સ તમને સમજ હોવી પડે કે જેથી હેતુલક્ષી પ્રશ્ન તમને આવે તો આવડી જાય સૌથી પહેલા હું તમને સમજાવીશ મેં ચેપ્ટર નંબર દસનું રિવિઝન કરાવેલું છે વિડીયોમાં તો ડિટેલમાં સમજાવેલું છે છતાં પણ એક વખત અહીંયા હું તમને હિન્ટ આપી દઉં અને આ વિડીયો પૂરો થાય પછી તમે ચેપ્ટર વાઈઝ રિવિઝન કરવા માંગતા હો તો તમે જોઈ શકો છો ચાલો એક વર્તુળ છે અને આ વર્તુળનું હોય તો સ્પર્શક સ્પર્શકને લગતો જ આખું ચેપ્ટર છે અને સ્પર્શકને લગતા નાના નાના હેતુલક્ષી પ્રશ્નો ઘણા બધા પૂછાય છે રેખા અને વર્તુળ વચ્ચે એક જ સામાન્ય બિંદુ હોય તો એને તમારે કહેવામાં આવે છે સ્પર્શક આટલી ખબર પડી ગઈ અને રેખા અને વર્તુળ વચ્ચેના સામાન્ય બિંદુને કહેવામાં આવે છે સ્પર્શ બિંદુ નેક્સ્ટ કન્સેપ્ટ તમને એવું કે વર્તુળને કેટલા સ્પર્શક હોય ખાલી ધ્યાનથી સમજો મારી વાત વર્તુળને કેટલા સ્પર્શક હોય તો વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય છે ઘણા બધા આપણે દોરી શકીએ ક્યાં દોરી શકું અહીંયા દોરી શકું અહીંયા દોરી શકું અહીંયા તો વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય પણ તમને એવું પૂછવામાં આવે કે વર્તુળના કોઈ એક બિંદુએ કેટલા સ્પર્શક દોરી શકીએ તો વર્તુળના કોઈ એક એક બિંદુએ જ સ્પર્શક સ્પર્શક દોરી દોરી શકીએ શકીએ એકથી વધારે નહીં સમજમાં આવી ગયું તો વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય પણ વર્તુળના કોઈ એક બિંદુથી આપણે એક જ સ્પર્શક દોરી શકીએ મારી સામે બુક છે એમાં સ્વાધ્યાય દસ પોઈન્ટ એકમાં પ્રશ્ન નંબર એક બે ત્રણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે હેતુલક્ષી પ્રશ્ન માટે કરી લેવાના એમાં કન્સેપ્ટ તમને દેખાઈ રહ્યો છે જેમ કે સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે તો સ્પર્શક જે છે એ વર્તુળને એક જ બિંદુમાં છેદે અને જે બિંદુમાં છેદે એને કહેવામાં આવે છે સ્પર્શ બિંદુ સમજાઈ ગયું તો અસંખ્ય અસંખ્ય સ્પર્શક સ્પર્શક ક્યારે હોય હોય વર્તુળને પણ એક બિંદુમાંથી આપણે એક જ સ્પર્શક દોરી શકીએ બીજું જો કોઈ રેખા વર્તુળને બંને બાજુમાં છેદે છે તો એને કહેવામાં આવે છે વર્તુળની છેદિકા આ બધા કન્સેપ્ટ યાદ હોવા પડે હવે અહીંયાથી તમારી શરૂઆત થાય છે પહેલો પ્રમય પ્રમય દસ પોઈન્ટ એક જે કહે છે કે વર્તુળના સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી દોરેલી ત્રીજીયાને લંબ હોય છે આ સાબિત કરો જે છે પ્રમય દસ પોઈન્ટ એક બેઝિક મેથ્સવાળા હોય તો કદાચ બે માર્ક્સમાં પૂછી પણ શકે ઓછા સ્ટેપ્સમાં લખવાનો છે એટલે બાકી ત્રણ માર્ક્સમાં આવશે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બે પ્રમય છે આમાંથી એક આવી ગયો પ્રમય દસ પોઈન્ટ એક અને બીજો પ્રમય છે દસ પોઈન્ટ બે હમણાં હું કન્સેપ્ટ સમજાવીશ ત્યારે તમને કહીશ બંને પ્રમય તમારે વ્યવસ્થિત રીતે શીખવા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે મેં બંનેના સેપરેટ વિડિયો સમજાવેલા છે ને તમને ખબ ખૂબ જ હેલ્પફુલ થઈને એવી રીતે અન્ડરસ્ટેન્ડિંગ લેંગ્વેજમાં સમજાવે છે કે તમે આસાનીથી સમજી શકો ચાલો અહીંયા સુધી સમજાઈ ગયું લંબ એટલે કે આ બંને એકબીજા સાથે કેટલા ડિગ્રીનો ખૂણો બનાવે છે નેવું ડિગ્રીનો અને આના પરથી આપણો એક પ્રમય છે એટલે એ તમે હવે જોઈ લેજો બીજો કન્સેપ્ટ છે કે જો વર્તુળ કોઈ એક બિંદુ વર્તુળની અંદર હોય અને તો વર્તુળને કેટલા સ્પર્શક હોય તો વર્તુળની અંદર બિંદુ હોય તો વર્તુળને એક પણ સ્પર્શક ના મળે કારણ કે જો બિંદુમાંથી આપણે રેખા દોરીએ તો વર્તુળનો સ્પર્શક નહીં પણ વર્તુળની શું બની જાય છેદિકા સમજાઈ ગયું જો વર્તુળ પર બિંદુ હોય જેમ કે આ વર્તુળ પર બિંદુ છે તો વર્તુળને કેટલા સ્પર્શક મળે તો વર્તુળ પર જ બિંદુ હોવાથી એ જ બિંદુ પર વર્તુળને એક અને માત્ર એક જ એક અને માત્ર એક જ સ્પર્શક બને ડન અને જો કદાચ બિંદુ પી જે છે એ વર્તુળના બહારના ભાગમાં બિંદુ હોય તો વર્તુળને કેટલા સ્પર્શક બનાવી શકીએ તો વર્તુળને આપણે બે સ્પર્શક બનાવી શકીએ તો હું અહીંયા નામ આપું એ અને આ બી તો આ પી એ અને પી બીની લંબાઈ હોય એ સરખી હોય અહીંયા તમારો થઈ ગયો પ્રમય દસ બે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે વર્તુળના બહારના ભાગમાં દોરવામાં આવેલો બિંદુથી આ બંનેને સ્પર્શ લંબાઈ કહેવામાં આવે છે અને બંને સ્પર્શ લંબાઈ સરખી હોય છે આ પ્રમય દસ બે છે બહુ ઓછા સ્ટેપ્સ લખીને તમારે ત્રણ માર્ક્સ લઈ લેવાના હોય છે અને બે માર્ક્સમાં પૂછાય તો બે માર્ક્સ બરાબર પેપર સેટર ઉપર ડિપેન્ડ કરે છે હવે જો આ વર્તુળનું કેન્દ્ર છે અને અહીંયાથી નું આ જોડી દઉં આટલું તો તમને આના પરથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે હું હમણાં સોલ્વ કરાવીશ ત્યારે તમને આઈડિયા આવી જશે જો આ જે છે સ્પર્શકનો અને અહીંયા અને આ જે એનો સામેનો ખૂણો છે આ બંને એકબીજાના પૂરક કોણ હોય છે હું અહીંયા આપી દઉં કે આ થીટા વન છે આ થીટા ટુ છે તો પૂરક કોણ એટલે એવા ખૂણા કે જે બે ખૂણાનો સરવાળો થાય છે એકસો ને એંસી તો થીટા વન વધતાં થીટા ટુ બરાબર એકસો એંસી થઈ જાય તમારે દાખલામાં આ કન્સેપ્ટ કામમાં આવશે એટલે એક આ વસ્તુ તમને સમજાઈ ગયું બીજું તમને પૂછવામાં આવે કે કોઈ પણ વર્તુળને કેટલા વધુમાં વધુ સમાંતર સ્પર્શક દોરી શકાય તો ખાસ યાદ રાખજો સમાંતર વધુમાં વધુ બે જ સ્પર્શક દોરી શકાય બે થી વધારે દોરી શકીએ નહીં સમાંતર કીધું હોય તો જો આ છે તો એક્ઝેક્ટ એની સામેની બાજુ જ આપણે સમાંતર સ્પર્શક દોરી શકીએ કદાચ અહીંયા હોય તો આનો સમાંતર સ્પર્શક આપણે અહીંયા એક જ દોરી શકીએ બીજું વધારે દોરી શકીએ નહીં

કેન્દ્ર ઓ માંથી પસાર થતી રેખાને ક્યુ બિંદુમાં છેદે છે અને જો માપ આપેલા છે તો પિક્યુની લંબાઈ આપણે શોધવાની છે શરૂઆત કરીએ શું શું કીધું છે આપણને એક વર્તુળ દોરવાનું છે અને આ વર્તુળની જે ત્રિજિયા છે આ કેન્દ્ર છે તો આ જે ત્રિજિયા છે એ આપણને આપી દીધી છે પાંચ સેન્ટીમીટર પાંચ સેન્ટીમીટર ત્રીજિયાવાળા વર્તુળના કોઈ બિંદુ પી આગળ દોરેલ એક સ્પર્શક અને અહીંયા જે છે એ બિંદુ પી છે અને અહીંયા એક સ્પર્શક દોરવામાં આવેલો છે ચાલો નેક્સ્ટ આગળ વાંચી દોરેલ એક સ્પર્શક પી ક્યુ છે જે કેન્દ્ર ઓમાંથી આ કેન્દ્ર છે કેન્દ્ર ઓમાંથી પસાર થતી રેખાને ક્યુ બિંદુમાં છેદે છે એટલે અહીંયા પસાર થતી રેખા અહીંયા ક્યુ બિંદુમાં છેદે છે સમજાઈ ગઈ આકૃતિ દોરતા જો ઓ ક્યુ બરાબર બાર સેન્ટીમીટર હોય ઓથી લઈને નું અંતર આપી દીધું છે બાર સેન્ટીમીટર તો પી ની લંબાઈ શોધો અથવા તો પી ક્યુને સ્પર્શકની આટલું અંતર શોધો એમ પણ કહેવામાં આવે છે તો તમે આકૃતિ બનાવતા વ્યવસ્થિત આવડી જશે ને પછી તો તમને આવડી જશે તમને દેખાઈ જ રહ્યું છે કે આજે બનતો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે ને કાટકોણ ત્રિકોણમાં આપણે પાયથાગોરસનો પ્રમેય લગાવવાનો રહેશે પાયથાગોરસનો પ્રમેય કે છે કર્ણનો વર્ગ એટલે કે ઓ ક્યુનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય છે જુઓ હું ડાયરેક્ટ મેથડ કરાવું છું ઘણા કમેન્ટ કરશે કે ડાયરેક્ટ લખીએ તો ચાલે ના ચાલે તમારે આકૃતિ દોરવી પડશે ઓ કેન્દ્ર છે પી ક્યુ સ્પર્શકની લંબાઈ છે ઓથી લઈને ક્યુ વચ્ચેનું ડિસ્ટન્સ શું છે ને ઓપી ત્રિજ્યા છે આ બધું થોડુંક બતાવવાનું માપ લખવાના અને પછી ત્રિકોણ ઓ પી ક્યુ પાયથા કાટકોણ ત્રિકોણ હોવાથી પાયથા ગોરસ પ્રમાણે આવું બધું બતાવવાના રહેશે સ્ટેપ ડાયરેક્ટ નથી કરવાનું હું તો તમને રિવાઇઝ કરવાઈ રહી છું એટલે ફટાફટ કરવા માટે કરું છું ચલો ઓક્યુ તો આપણને આપી દીધું છે બાર તો અહીંયા લખીશું બારનો વર્ગ બરાબર ઓપી ત્રીજા છે ત્રીજા આપી દીધી છે પાંચ સેન્ટીમીટર પાંચનો વર્ગ વધતા પી નો વર્ગ બારનો વર્ગ થશે એકસોમાલીસ બરાબર પાંચનો વર્ગ પચીસ વધતા પી ક્યુ નો વર્ગ આ પ્લસ પચીસ આ બાજુ આવશે તો માઇનસ પચીસ થઈ જશે એટલે અહીંયા આવશે એકસો ચુમ્માલીસ માઇનસ પચીસ બરાબર પી નો વર્ગ એકસો માંથી આપણે જયારે પચીસ ને બાદ કરીએ તો અહીંયા આવશે ચૌદ ચૌદમાંથી પાંચ જાય છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ એટલે તમારું થશે નવ અને નેક્સ્ટ અહીંયા થઈ ગયું ત્રણ ત્રણમાંથી બે જાય તો એક આવશે ને ઝીરો એટલે કે તમારું થઈ ગયું એકસો ને ઓગણીસ તો આ આવી ગયું એકસો ને ઓગણીસ બરાબર પી વર્ગ આપણે ખાલી પીક્યુ જોતું છે તો વર્ગ જ્યારે સામે જાય તો વર્ગમૂળ થાય એટલે અહીંયા આવી જશે વર્ગમૂળમાં એકસો ઓગણીસ સેન્ટીમીટર

હવે આપણે આગળ સમજીએ શું કીધું છે બિંદુ ક્યુમાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ અહીંયા એક બિંદુ બિંદુ ક્યુ છે અને એક સ્પર્શક દોરવામાં આવેલો આપી દીધી છે ચોવીસ સેન્ટીમીટર અને વર્તુળના કેન્દ્રથી આ વર્તુળનું કેન્દ્ર છે વર્તુળના કેન્દ્રથી તેનું અંતર પચીસ સેન્ટીમીટર હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો સ્પર્શક અને ત્રીજે એકબીજાને લંબ હોય લંબ હોય એનો મતલબ કે આ નેવું ડિગ્રીનો ખૂણો બનાવે અને જે ત્રિકોણમાં નેવું ડિગ્રીનો ખૂણો બનતો હોય એને આપણે કાટકોણ ત્રિકોણ કહીએ છીએ અને કાટકોણ ત્રિકોણમાં આપણે પાયથાગોરસનો પ્રમય લગાવવાનો તો આ ત્રિકોણમાં પાયથાગોરસનો પ્રમેય લગાવીએ તો અહીંયા કર્ણ નેવું કર્ણ કહીશું તો અહીંયા આવશે ઓ ક્યુ નો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય પી ક્યુ નો વર્ગ વધતા ઓ પી નો વર્ગ સમજાઈ ગયું હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાઈ શકે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ધ્યાનથી સમજો બધી રીતના દાખલા આ ચેપ્ટરમાં જેટલી પણ રીતના છે બધા હું તમને કરાવી દઈશ ચલો ઓ ક્યુ એટલે કે તમારું છે પચીસ ને 25 નો વર્ગ થશે છસો બરાબર પી ક્યુ ચોવીસ છે ને ચોવીસનો વર્ગ થશે પાંચસો ને છોતેર પ્લસ ઓપીનો વર્ગ આપણે ઓપી જોતું છે તો પ્લસ પાંચસો છોતેર જ્યારે બરાબરની આ બાજુ આવશે તો માઇનસ થશે એટલે અહીંયા આવશે છસો પચીસ માઇનસ પાંચસો છોતેર બરાબર ઓપીનો વર્ગ ચાલો આપણે બાદ બાકી કરીએ જ્યારે છસો પચીસમાંથી પાંચસો ને બાદ કરીએ અહીંયા આવી જશે તમારું પંદર અહીં આવશે એક એકમાંથી સાત નહીં જાય એટલે સત્તર અને અહીંયા પાંચ પાંચમાંથી પાંચ જાય તો ઝીરો અગિયાર આવશે બરાબર અહીંયા તો સાત આઠ નવ દસ અગિયાર એટલે અહીંયા આવ્યું ચાર અને પંદરમાંથી છ જશે એટલે આવશે નવ તો ઓગણપચાસ બરાબર ઓપીનો વર્ગ વર્ગ જ્યારે સામે જાય તો વર્ગમૂળ થાય અને ઓગણપચાસનું વર્ગમૂળ સાત થાય એટલે કે જવાબ આવી ગયો સાત સેન્ટીમીટર ચાલો ટી ક્યુ એ ઓ કેન્દ્ર વાળા વર્તુળમાં ખૂણો પી ઓ ક્યુ બરાબર એકસો દસ આ પી ક્યુ નું માપ આપી દીધું છે એકસો ને દસ ડિગ્રી એટલે આપણે અહીંયા લખીશું ખૂણો પી ક્યુ બરાબર એકસો દસ ડિગ્રી છે એકસો દસ ડિગ્રી બને એવા સ્પર્શકો છે તો ખૂણો પી ટી ક્યુ શોધો એટલે આપણે આ પી ટી નું માપ શોધવાનું છે હમણાં મેં તમને આગળ કન્સેપ્ટ સમજાવ્યો ત્યારે જ કીધું કે આ બંને સ્પર્શકો વચ્ચેનો ખૂણો અને તેને ત્રિજ્યા વચ્ચેનો જે ખૂણો બને છે એ એકબીજાના પૂરક કોણ હોય છે ને કોણ એટલે કે એવા ખૂણા કે જે બે ખૂણાનો સરવાળો એકસો એંસી ડિગ્રી થાય એનો મતલબ આ બંનેનો સરવાળો એકસો એંસી થશે તો હું આમ લખી શકું કે ભાઈ ખૂણો પી ઓ ક્યુ વત્તા ખૂણો પીટી ક્યુ બંનેનો સરવાળો એકસો એંસી ડિગ્રી થાય બે પૈકી આજે ખૂણો તમને આપી દીધો છે એકસો ને દસ ડિગ્રી વધતા ખૂણો પીટી ક્યુ બરાબર એકસો એંસી પીટી ક્યુને જ્યારે આપણે કરતાં બનાવવા હોય તો માપ ખૂણો પીટી ક્યુ શું આવશે સિત્તેર ડિગ્રી કઈ રીતે કે આ એકસો એંસીમાંથી આ પ્લસ એકસો દસ જ્યારે સામે જાય તો માઇનસ થાય અને એકસો એંસીમાંથી એકસો દસ જાય તો આવી ગયું સિત્તેર ડિગ્રીનો ખૂણો હશે હેતુલક્ષી તમારે આટલી કેલ્ક્યુલેશન બતાવવાની રહેશે ડન નેક્સ્ટ જો આ જ કન્સેપ્ટનો છે પણ તમને વધારે પ્રેક્ટિસ થાય એના માટે મેં અહીંયા દાખલો લીધો છે કીધું છે કે જો ઓ કેન્દ્ર વર્તુળ ને એનો મતલબ સૌથી પહેલા તમે કેન્દ્ર વર્તુળ દોરો અને વર્તુળનું કેન્દ્ર આપો ઓ જો ઓ કેન્દ્રવાળા વર્તુળને બિંદુ પીમાંથી દોરેલ સ્પર્શક એક બહારનું બિંદુ પી છે અને સ્પર્શક દોરેલા છે જેનું નામ છે પી એ અને એક બીજું સ્પર્શક છે જેનું નામ છે પી બી આકૃતિને આપણે પૂરી કરી નાખીએ ચાલો અહીંયા સુધી ડન કીધું છે તમને સ્પર્શકો પી એ અને પી બી વચ્ચે એસી ડિગ્રીનો ખૂણો રચાય છે તો આ જે ખૂણો છે એ તમારો કેટલો આપી દીધો છે એસી ડિગ્રી પૂછ્યું છે તમને ખૂણો પી ઓ એ પી ઓ એટલે અહીંયા એક લાઈન દોરવાની રહેશે આ ખૂણો તમને પૂછેલો છે કઈ રીતે કરશો જો બહુ વખત પૂછાઈ ગયેલો એક હેતુલક્ષી પ્રશ્ન છે સૌથી પહેલાં આ જે ખૂણો છે એ અને એ એ બંને એકબીજાના કેવા છે પૂરક કોણ એટલે કે એકસો એસીનો સરવાળો થાય તો મારે આ આખો ખૂણો જોતો હોય તો આ એસી વત્તા આ ખૂણાને કરતા બનાવો તો સો એકસો એસી માંથી એસી જાય તો કેટલા વચ્ચે સો એનો મતલબ આખો ખૂણો તમારો સો ડિગ્રી આવી ગયું લક્ષી કન્સેપ્ટ સમજાવો છો બરાબર બાકી બે માખમાં બતાવી દેજો તો આ બંને ખૂણા પૂરક કોણ હોય તો આ સો ડિગ્રી હોય તો તે સો વત્તા એસી એકસો એસી થઈ જાય અને આપણને આનો આટલો અડધો ભાગ પૂછ્યો છે તો આનું અડધું કરી નાખવાનું એટલે કે અડધું કેટલું થશે પચાસ ડિગ્રી તો ખૂણો પીઓ એ આપણને મળી ગયો પચાસ ડિગ્રી ગયું તો તો વધારે ડિટેલમાં શીખવા રિવિઝન વિડીયો જોઈ લેજો એમાં અમે બહુ બધા હેતુલક્ષી પ્રશ્નો અને દાખલા શીખવા છે એટલે તમને આઈડિયા આવે ચલો બધી દાખલો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે આ દાખલો કરવાનો કરવાનો ને કરવાનો કાં તો તમને બે માર્ક્સમાં મળશે ને કાં તો એક માર્ક્સમાં પેપરમાં હશે જ શું કરવાનું કીધું છે કે બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજિયાઓ પાંચ સેન્ટીમીટર અને ત્રણ સેન્ટીમીટર છે સમકેન્દ્રી એટલે એક જ કેન્દ્ર છે એક નાનું વર્તુળ હશે જેની ત્રિજ્યા ત્રણ સેન્ટીમીટર છે અને સેમ કેન્દ્રથી એક મોટું વર્તુળ હશે જેની ત્રિજ્યા પાંચ સેન્ટીમીટર છે બરાબર શેપમાં ગડબડી કરી છે મોટા વર્તુળની જીવા આ જે મોટું વર્તુળ છે એની જીવા એવી છે કે જે નાના વર્તુળને ટચ કરે છે સ્પર્શે એટલે અડશે તો હું મોટા વર્તુળની જીવા દોરીશ ત્યારે નાના વર્તુળને અહીંયા ટચ કરશે એટલે કે નાના વર્તુળ માટે આ શું થઈ ગયું સ્પર્શક અને મોટા વર્તુળ માટે આ શું થઈ ગયું જીવા આ તો તમને કન્સેપ્ટ આવડતો છે એટલે સમજાઈ જશે તો તેની લંબાઈ શોધો અહીંયા તેની એટલે કે જીવાની લંબાઈ આપણે શોધવાની છે નામ કોઈ આપ્યા નથી જાતે નામ આપવાના છે તો હું નામ આપી દઉં વર્તુળનું કેન્દ્ર ઓ છે જીવાની લંબાઈ આપણી આપી દઈએ એ બી અને નાના વર્તુળનો આ સ્પર્શક છે ને સ્પર્શકનું નામ અહીંયા બિંદુ આપી દઈએ પી તમારે હવે શું લખવાનું રહેશે કે આપેલી આકૃતિમાં ઓ જે છે એ બંને વર્તુળના કેન્દ્ર બરાબર એટલે ઓ જે છે એ વર્તુળનું કેન્દ્ર છે એ બી જીવાની લંબાઈ છે અને બિંદુ પી એ નાના વર્તુળનું સ્પર્શ બિંદુ છે સમજાઈ ગયું આકૃતિ આપણે આવી રીતે તમારે કાટકોણ ત્રિકોણ બને એ રીતની એક કમ્પ્લીટ કરવાની રહેશે હવે જો ઓપી જે છે એ નાના વર્તુળની ત્રિજ્યા છે અને નાના વર્તુળની ત્રિજ્યા આપણને આપી છે ત્રણ સેન્ટીમીટર નેક્સ્ટ જો એક અંત્ય બિંદુ કેન્દ્ર અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર હોય એને આપણે જીવા કહીએ છીએ તો ઓબી જે છે એ કોની સોરી જીવાની ત્રિજ્યા કહીએ છીએ તો ઓબી જે છે એ કોની ત્રિજ્યા થઈ મોટા વર્તુળની અને મોટા વર્તુળની ત્રિજ્યા આપણને કેટલી આપી છે પાંચ સેન્ટીમીટર એટલે આ તમારું થઈ ગયું પાંચ સેન્ટીમીટર આપણે શોધવાની છે જીવાની લંબાઈ એનો મતલબ આપણે એ બી શોધવાનું છે તમારા ઉદાહરણમાં એક સાબિત કરવાનો દાખલો આ રીતે છે કે આ દુભાગે આ જે ત્રીજા છે ને એ જીવાને દુભાગે મેં દેવસત્ય પેપર સેટ સોલ્વ કરાવ્યા ને એમાં હતો બે માર્ક્સનો સાબિત કરવાનો મેં ત્યારે તમને સમજાવ્યું છે દુભાગેનો મતલબ આ બે સરખા ભાગ કટે જો તમને પીબી મળી જાય અને પછી એનું તમારે ડબલ કરી નાખવાનું એટલે તમને શું મળી જશે એ બી સમજાઈ ગયું તો નાનો ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ તમારું બની ગયું કાટકોણ ત્રિકોણમાં તમારે બધી વસ્તુ લખવાની રહેશે પછી લખવાનું ત્રિકોણ પાયથાગોરસ પાયથાગોરસ છે કહે કર્ણનો વર્ગ એટલે કે ઓબીનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોનો સરવાળા જેટલો થાય છે ડાયરેક્ટ લખવાનું નથી તમારે બધું ઓપી શું છે નાના વર્તુળની ત્રીજા છે ઓબી મોટા વર્તુળની ત્રીજા છે ઓબી બરાબર જીવાની લંબાઈ છે ઓપીનું માપ ત્રણ સેન્ટીમીટર ઓ બીનું માપ પાંચ સેન્ટીમીટર બધું મેઝરમેન્ટ ઉપર દર્શાવવાનું રહેશે પછી લખવાનું કે કાટકોણ ત્રિકોણ ઓ પી પાયથાગોરસ પ્રમાણે અને પછી પાયથાગોરસની કરત શરત લખવાની છે ચાલો કિંમત મૂકીએ ઓ બી તમારું છે પાંચ એટલે અહીંયા આવશે પાંચનો વર્ગ બરાબર ઓ પી છે ત્રણ ત્રણનો વર્ગ વધતા પી વર્ગ પાંચનો વર્ગ થશે પચીસ બરાબર ત્રણનો વર્ગ નવ વત્તા પી બીનો વર્ગ પ્લસ નવ જ્યારે આ બાજુ આવશે તો માઇનસ નવ થઈ જશે એટલે પચીસ માઇનસ નવ બરાબર પી બીનો વર્ગ પચીસમાંથી નવ જશે તો સોળ આવશે સોળ બરાબર પી બીનો વર્ગ અને વર્ગ જ્યારે સામે જાય તો વર્ગમૂળ થાય અને સોળનું વર્ગમૂળ થાય ચાર સેન્ટીમીટર ચાલો આ આપણને શું મળી ગયું પીબી દુ ભાગ એટલે આ ચાર સેન્ટીમીટર હોય તો આ પણ કેટલું હોય ચાર સેન્ટીમીટર તો આપણે જીવાની લંબાઈ એ શોધવાની છે તો હું આમ લખી શકું એ બી બરાબર બે ગુણ્યા પીબી અથવા તો તમે આમ પણ લખી શકો કે એ બી બરાબર એપી વત્તા પીબી એપી ચાર છે ચાર વત્તા ચાર આઠ અને અથવા તો તમે બે ગુણ્યા ચાર એમ પણ કરી શકો તો બે ગુણ્યા ચાર સેન્ટીમીટર એટલે ચાર દુ તમારું થઈ ગયું આઠ સેન્ટીમીટર અને લખવાનું કે આ મોટા વર્તુળની જીવાની લંબાઈ આઠ સેન્ટીમીટર થાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે અને જો આ દાખલો તમને હેતુલક્ષી પ્રશ્નમાં આવે તો તમારે કઈ રીતે સોલ્યુશન કરવાનું શોર્ટ રે સૌથી પહેલાં તો આ બે માપ હશે ને ત્રીજું પાયથાગોરસની ત્રિપુટી હશે તો પાયથાગોરસની ત્રિપુટી તમને યાદ હોવી પડે ત્રણ ચાર પાંચ એમાંથી ત્રણ અને પાંચ માપશે તો નથી માપ કયું છે ચાર અને ચાર ના કરી દેવાના ડબલ એટલે ચાર દો આઠ વિધિન ત્રણ સેકન્ડમાં ફટાફટ જવાબ લાવીને લખીને નેક્સ્ટ દાખલા માટે સમય બચાવવાનો સમજાઈ ગયું તો અહીંયા આખા દસ ચેપ્ટર એકથી લઈને દસ ચેપ્ટરનું કન્ટિન્યુ રિવિઝન કમ્પ્લીટ થયું બે પાર્ટમાં મેં અપલોડ કર્યું છે જે ત્રીજો પાર્ટ જેમાં બીજા પાંચ ચેપ્ટરનું રિવિઝન આવશે જે કાલે કાલે ગમે ત્યારે અપલોડ થશે એટલે ચેનલ સાથે કન્ટિન્યુ રહેજો પ્લીઝ સ્ટુડન્ટ આપણો લાઇકનો ટાર્ગેટ હતો તો તમે લાઈક હજી ના કરી હોય તો તમારી લાઈક આપી દેજો જેથી મેં ટાર્ગેટ રાખેલો છે એ કમ્પ્લીટ થાય ને પ્લીઝ સ્ટુડન્ટ તમારા ગ્રુપમાં તમારા ક્લાસમેટ્સના ગ્રુપમાં ફ્રેન્ડના ગ્રુપમાં વિડીયોને શેર કરજો કેવો લાગ્યો છે એ મને કહેજો બાકી તમને કંઈ પણ ડાઉટ હોય તમે મને કમેન્ટ કરજો હું તમને સોલ્યુશન આપીશ સ્ટાન્ડર્ડ મેથ્સવાળાને આ ચેપ્ટરમાંથી હજી સાબિત કરોના દાખલા પૂછાવાની શક્યતા છે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક દાખલા નંબર આઠ એક દાખલા નંબર દસ કરી લેજો આઠ પેલો છે જે ચતુષ્કોણને વર્તુળને પરિગત ચતુષ્કોણ છે ને અને સામસામેની બાજુના સરવાળો જે થ છે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સામે સામેની બાજુના સરવાળાનું માપ સરખું હોય છે રાઈટ તમે જો આ ખાસ જો આ ચતુષ્કોણ છે આ ચતુષ્કોણની પરિગત એક આ વર્તુળ હોય છે અને તમને અહીંયા એ બી સીડી મેં શોર્ટ્સમાં પણ શીખવાડ્યું છે ને આ ચેપ્ટરનું ડિટેલમાં રિવિઝન કરાવું ત્યારે કીધું છે આમાંથી કોઈ પણ ત્રણ બાજુના તમને નામ આપી દીધા હશે ને ચોથી બાજુનું શોધ્યો હશે પૂછ્યું હશે તો તમારે શું કરવાનું સામસામેની બાજુના માપનો સરવાળો સરખો થાય એટલે કે AB વત્તા સીડી અને બરાબર AD વત્તા વધતા કરવાનું રહેશે એમાંથી ત્રણ બાજુના માપ હોય અને ચોથી બાજુ તમારે શોધવી હોય તો તમે કરતા બનાવી શકો છો એટલે એ રીતનો હેતુલક્ષી પ્રશ્ન કે બે માર્ક્સનો દાખલો પૂછાય આવડવો પડે બરાબર તો અહીંયા દસ ચેપ્ટરનું કમ્પ્લીટ રિવિઝન કમ્પ્લીટ થઈ ગયું છે હવે થોડોક ટાઈમ લઈને તમારે એક્સ્ટ્રા સમ્સ કરવા એ બધું કરી લેજો બાકી મળીએ કાલના લેક્ચરમાં જેમાં નેક્સ્ટ ચેપ્ટરનું આપણે રિવિઝન કન્ટિન્યુ કરશું ઓલ ધ બેસ્ટ